बहुत वर्षों से है हमारी आन बान और पहचान। दोस्तों, आज की ये शाम करते हैं आप सबके नाम। 1993 वर्ष थी प्रकाशित थतु अने दिल्ली ना रजिस्ट्रार ऑफ न्यूज़पेपर फॉर इंडिया नो रजिस्ट्रेशन लाइसेंस नंबर धरावतो पूजास मेदेते गुजराती भाषा में विविध प्रकार ना माहिती सबर विशेषण को प्रसिद्ध करतो एकमात्र मैगजीन छे અને ગુજરાત રાજ્યમાં ખૂબ જ પ્રતિષ્ઠા પામે છે। ખાસ વિશેષાંકો પ્રકાશિત કરતું ગુજરાતનું એકમાત્ર ઉજાસ મેગેઝિન 1993 વર્ષથી દર વર્ષે એવોર્ડનું આયોજન કરી વ્યક્તિ અને સંસ્થાઓને બિરદાવવાનું અદ્ભુત કાર્ય કરે છે। વધુમાં જણાવવાનું કે આજના ઉજાસ મેગેઝિન એવોર્ડ સહિત અત્યાર સુધીમાં લગભગ 400 જેટલા વ્યક્તિ અને સંસ્થાઓને ઉજાસ એવોર્ડ એનાયત થઈ ચૂક્યા છે। સતત 2 મહિનાની મહેનત બાદ આ એવોર્ડની ડિઝાઇનથી લઈને દરેક પ્રકારના નાનામાં નાના કામને ઝીણવટપૂર્વક ચોકસાઈ કર્યા બાદ આ એવોર્ડના પ્રોગ્રામ ચીફ અને ઉજાસના મેનેજિંગ એડિટર અમિતભાઈ દેસાઈ અને ચીફ એડિટર જેતુનબેન લાકડાવાળા દેસાઈ અને તેમની સમગ્ર દ્વારા આ 3 કલાકના પ્રોગ્રામને ફાઇનલ ટચ મળતો હોય છે। તેમ છતાં પણ જો આ પ્રોગ્રામ દરમિયાન કોઈ કચાસ રહી જતી હોય એવું આપને લાગે તો અમને દરજ્જર કરજો અને પ્લીઝ આપનો મોબાઈલ વાઇબ્રેશન મોડ પર મૂકશો તો અમને ઘણો જ આનંદ થશે। ઉજાસ મેગેઝિન વિશે આપ સર્વને આ વિશેષ માહિતી આપતા અમને આનંદ થાય છે કે ઉજાસ મેગેઝિન સતત 1993 વર્ષથી પ્રકાશિત થાય છે। ઉપરાંત દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત પુસ્તક મેળામાં પણ અચૂક ભાગ લે છે। લગભગ 4 લાખ લોકો ઉજાસ મેગેઝિનના સ્ટોલની મુલાકાત લે છે, તેમજ ઉજાસ મેગેઝિનનું રેકોર્ડ બ્રેક સેલ પણ આ મેળા દરમિયાન જ થાય છે। એટલે કે લગભગ 9000 જેટલા ઉજાસ મેગેઝિનના વિશેષાંકોનું વેચાણ માત્ર 5 દિવસના પુસ્તક મેળામાં થતું હોય છે। વધુમાં આપના ઇન્ટરનેટ ગૂગલમાં ઉજાસ મેગેઝિન લખીને લોગિન કરતા જ આપ ઓનલાઈન 90 જેટલી વિવિધ વેબસાઇટોમાંથી ઉજાસ મેગેઝિનની સંપૂર્ણ માહિતી મેળવી શકશો। પ્રિન્ટ મીડિયામાં ઉજાસ મેગેઝિન ગૂગલની વિવિધ વેબસાઇટોમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે, જે અમારા માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો વિષય છે। એક અતિ મહત્વની વાત અમને એ જાણવા મળી છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ગાંધીનગરમાં પોતાની એક પ્રાઇવેટ લાઇબ્રેરીનું આયોજન કર્યું છે, જેમાં 60 જેટલા પુસ્તકોને જ જગ્યા આપવામાં આવી છે અને તેમાં ઉજાસ મેગેઝિનના બાઇકિંગ ક્વીન્સ મેગેઝિનને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે। આથી વિશેષ અમને મળેલી ક્રેડિટ બીજી શું હોઈ શકે અને એમણે એક વિશેષ પત્ર દ્વારા પણ ઉજાસની પ્રશંસા કરી છે। હવે જે મહાનુભાવોના હસ્તે આજનો જેઓ આજનો ઉજાસ મેગેઝિન એવોર્ડ સ્વીકારવાના છે એ દરેકે મારા ખ્યાલ મુજબ પોતાની ઉપસ્થિતિની જાણ અમિતભાઈ દેસાઈને કરી હશે, જો કદાચને રહી ગઈ હોય તો જાણ કરવા વિનંતી કે જેથી કરીને અમને ખ્યાલ આવે। અહીં ઉજાસ મેગેઝિન એવોર્ડના પ્રોગ્રામમાં પધારેલા તમામ મહાનુભાવો માટે આપની જગ્યા ઉપર ખૂબ જ માહિતીસભર એક જ્યુટ બેગ આપને ગિફ્ટ માટે મૂકવામાં આવેલ છે, જેનો આપ સહર્ષ સ્વીકાર કરશો। મિત્રો, હવે જે મહાનુભાવોના શુભ હસ્તે આજનો ઉજાસ મેગેઝિન એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે તેમને હું સ્ટેજ ઉપર વધારવા માટે અને કાર્યક્રમના ચેરપર્સન તરીકે તેમનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરીશ। ઉજાસ મેગેઝિન પરિવારના આધ્યાત્મિક ગુરુદેવ અને શ્રી મઠવ હરિ સંપ્રદાય વૃંદાવન મઠ સંસ્થાન હરિદ્વીપ પીઠાધીશ્વર જગતગુરુ શ્રી ચૈતન્ય
ધારાજને તાળીઓના ગડગડાટથી હું સ્ટેજ પર પધારવા અને બિરાજવા માટે વિનંતી કરું છું. ફરીથી હું તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં. આભાર સ્વામીજી. માનનીય પૂજ્ય જગતગુરુ ચૈતન્ય સ્વામીજી એક સફળ અને સરળ સંત તેમજ ચિકિત્સક છે. વળી સહજ યોગના તેઓ શોધકર્તા અને ઉપાસક પણ છે. આ ઉપરાંત ઉજાસ મેગેઝિનના સલાહકાર છે. તેમના અસંખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શિષ્યો પણ છે, જેઓ તેમને એક દિવ્ય શક્તિશાળી સંત તરીકે પૂજે છે અને માન સન્માન આપે છે. યુકે, આફ્રિકા, કેનેડા સહિત ભારતના દરેક શહેરનું પરિભ્રમણ કરી ચૂકેલા પૂજ્ય જગતગુરુ શ્રી ચૈતન્ય સ્વામીજી લગભગ 9 જેટલી ભાષાઓ જાણે છે. ઇન્ટરવ્યુ પણ કર્યા છે. સામાજિક ક્ષેત્રે પણ તેમનું પ્રધાન
અનન્ય છે. સુરતની ફેમિલી કોર્ટમાં કાઉન્સિલર તરીકે જૈતુલબેન છેલ્લા 2 વર્ષ સુધી પોતાની માનદ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અનિશ અપમૃત્યુ નિવારણ સંસ્થાના સભ્ય, બેટી બચાવો બેટી પઢાઓ બાઇકિંગ વિંગ સંસ્થાના સભ્ય, પોતાના ગોરા સમાજના તસ્લીમ નિકાહ કમિટીના મેમ્બર, મુસ્લિમ રાઇટર્સ એકેડેમીના સભ્ય તરીકેની નિષ્ઠાવાન ફરજ બજાવી રહ્યા છે. ઉજાસ મેગેઝિનના આ એવોર્ડ પ્રોગ્રામ પ્રસંગે સ્ટેજ ઉપર ફરીવાર તાળીઓના ગડગડાટ સાથે તેમનું આપણે સ્વાગત કરીએ છીએ. ગરીબ વિદ્યાર્થીને મફત શિક્ષણ, અંધજન શાળા અને બેરામુંગાની શાળામાં અપાતી આર્થિક સહાય, તેમજ વિવિધ પ્રકારના વૃદ્ધાશ્રમોમાં પણ સહાય, વિધવા સહાય, શિષ્યવૃત્તિ સહાય અને સમાજના વિવિધ વર્ગોને ઘણી બધી રીતે સહાય પૂરી પાડે છે. શ્રી અશોકભાઈ ગરીબ વર્ગ માટે ખૂબ જ માનવંતા છે. ટૂંક સમયમાં જ તેમણે ઘણી મોટી સિદ્ધિઓ અને એવોર્ડ મેળવ્યા છે. ટ્રાવેલિંગના શોખીન એવા અશોકભાઈ મહેતા સમગ્ર ભારત અને વિશ્વનું ભ્રમણ કરી ચૂક્યા છે. અશોકભાઈ એક લાગણીશીલ કવિ પણ છે. તેઓ લાયન્સ ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ અને 15 જેટલી વિવિધ સેવાકીય સંસ્થા સાથે વર્ષોથી સંકળાયેલા છે. 2010માં ઉજાસ મેગેઝિનના એવોર્ડ સમારોહમાં તેઓ માનનીય એવોર્ડી પણ રહી ચૂક્યા છે. ફરી એકવાર તાળીઓના ગડગડાટથી આપણે અશોકભાઈ સન્માન કરીએ. અહીં ઉપસ્થિત સુધીરભાઈ દેસાઈને હું તાળીઓના ગડગડાટ સાથે સ્ટેજ પર પધારવા માટે વિનંતી કરું છું. સુધીરભાઈ દેસાઈનું આપણે સ્વાગત કરીએ છીએ. સુધીરભાઈ દેસાઈ વિશે આપણે થોડી વાત કરીએ તો અહીં ઉપસ્થિત સોનીમાંથી સર્જન કરીને નવસર્જન કરનાર લાયન સુધીરભાઈ દેસાઈ સુરતની સરદાર વલ્લભભાઈ એન્જિનિયરિંગ કોલેજમાંથી બીઈ ઇલેક્ટ્રિકલની ડિગ્રી મેળવી છે. વલસાડની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર તરીકે કેરિયરની શરૂઆત કરનાર સુધીરભાઈએ સુરત ઇલેક્ટ્રિસિટી કંપનીમાં પણ વિભાગીય વડા તરીકે 10 વર્ષ સુધી પ્રામાણિક સેવા આપી છે. ત્યારબાદ તેમના મિત્ર શ્રી નિમેશભાઈ વશી સાથે સુરતની જાણીતી એન્વિરો કંટ્રોલ એસોસિએટ નામની કંપનીમાં ભાગીદાર બન્યા છે. જે કંપની એ ભારતની મોટી મોટી કંપનીઓમાં 400થી વધુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા છે. આ ઉપરાંત ડૉક્ટર પ્રદીપ દેસાઈ અને ડૉક્ટર શૈલેષ દેસાઈ સાથે પણ ફાર્માસ્યુટિકલ કંપનીની સ્થાપના કરી છે. વર્ષ 1996માં એક મોટા અકસ્માતને કારણે એમના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું અને સમાજ સેવાને તેમણે જીવન મંત્ર બનાવ્યો. સોગાયો નામના અનાવિત સંગઠનના પ્રમુખ પદે રહીને વિધવા સહાય, શિષ્યવૃત્તિ સહાય અને સમાજના ગરીબ વર્ગોને વિવિધ સહાયો પૂરી પાડી છે. લાયન્સ ક્લબ ઓફ સુરતના પ્રમુખ પદે સેવા કરી છે. સુરત રેલવે સ્ટેશનની ગંદકી દૂર કરી ઇતિહાસ સર્જ્યો. આ ઉપરાંત લાયન્સ આઈ હોસ્પિટલના બાંધકામમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. સુરત અને ગુજરાતની વિવિધ સંસ્થાઓમાં ઉચ્ચ કક્ષાના પદ પર રહી ચૂકેલા શ્રી સુધીરભાઈ દેસાઈનો ઉજાસ મેગેઝિનના આ એવોર્ડ પ્રસંગે સ્ટેજ ઉપર પધાર્યા છે અને તેમનો તાળીઓથી ગડગડાટ સાથે આપણે સ્વાગત અને સન્માન કરીએ છીએ. અહીં ઉપસ્થિત ગુજરાતના ખૂબ જ જાણીતા પત્રકાર એવા શ્રી નરેશભાઈ વરિયાને પણ હું સ્ટેજ ઉપર પધારવા માટે વિનંતી કરું છું. શ્રી નરેશભાઈ વરિયા એ
સુરતના પત્રકારના ક્ષેત્રમાં ખૂબ જ જાણીતું નામ છે. ઉજાસ મેગેઝિનના પૂર્વ સંપાદક અને સંઘર્ષના તબક્કામાં ઉજાસને સાથ આપનાર શ્રી નરેશભાઈ વરિયા એ મૂળ અમરેલી જિલ્લાના ખાંભાના રહેવાસી છે અને સુરતને કર્મભૂમિ બનાવીને પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાતના જાણીતા દૈનિક વર્તમાનપત્ર ધબકારમાં છેલ્લા 20 વર્ષથી ચીફ એડિટર તરીકે સેવા આપી રહ્યા છે. પોલિટિકલ સાયન્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ શ્રી નરેશભાઈ વરિયા ગુજરાતની અને ભારતની વિવિધ ન્યૂઝ ચેનલોમાં રાજકીય વિશ્લેષક તરીકે પણ જાણીતા છે. નરેશભાઈના 3000થી વધારે વિવિધ પ્રકારના લેખો પ્રકાશિત થયા છે. પોતાના સમાજમાં સામાજિક કાર્યો માટે સતત આગળ રહેનાર નરેશભાઈને ઘણા બધા એવોર્ડ અને સન્માન મળ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ તેઓનું સન્માન કર્યું છે. નરેશભાઈ સુરત શહેર પોલીસ કમિશનર સલાહકાર સમિતિના સભ્ય હોવા ઉપરાંત અંબાબા સ્કૂલના વાલી મંડળના પ્રમુખ અને લોક વિકાસ સંસ્થાના ટ્રસ્ટી પણ છે તથા અહીં ઉજાસ એવોર્ડના એવોર્ડી પણ રહી ચૂક્યા છે. ફરી એકવાર તેમનું તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીએ. ઉજાસ મેગેઝિન પરિવારના આધ્યાત્મિક ગુરુદેવ શ્રી ચૈતન્ય સ્વામીજીને હું તેમના આશીર્વચનો આપવા માટે વિનંતી કરું છું. ये एक पद है, आप लोगों ने बहुत बार इसको सुना हुआ होगा. इसका अर्थ है ईश्वर और जगत के बारे में हमें एक सूचना दी जा रही है ऋषियों के द्वारा. दिस होल वर्ल्ड इज वन, दिस होल वर्ल्ड इज वन. हम ऐसा समझते हैं कि खंड खंड में है जगत, ईश्वर अलग अलग है, ऐसा नहीं है. बल्कि क्या है, दिस इज द मैनिफेस्टेशन. ये संपूर्ण संपूर्ण सृष्टि जो भी है ईश्वरीय है, डिवाइन है. इसको मैं यहां इसलिए कह रहा हूं कि आप या मैं अलग नहीं है, हम सब एक ही हैं. हम अखंड हैं, हम खंड खंड नहीं. इस पद का जिक्र करने का मेरा यहां पर हेतु यह है, हम एकता का अनुभव करें, अनेकता में हम एकता का अनुभव करें. यह बहुत बड़ा संदेश है इस पद के द्वारा. और एक जगत गुरु जैसी पोस्ट पर होने से मेरा यह दायित्व बन जाता है कि मैं अपने सभी गुरु मिलने वाले लोगों से इस बात को भारपूर्वक रखूं कि अनुभव करो कि हम एक हैं, अनुभव करो कि हम एक हैं. यही आपका मेरा संदेश है इस नववर्ष में. उजास के इतिहास में पहली बार ऐसा हुआ है कि 18 जनवरी को प्रोग्राम रखा जा रहा, फंक्शन रखा जा रहा है और उसके लिए दोषी मैं हूं. वो कैसे कि फर्स्ट वीक में प्रोग्राम रखा जाता है, लेकिन मैं अपनी विदेश यात्रा पर था और यात्रा मेरी लंबाती रही और अमित भाई प्रोग्राम को पीछे खींच कर रहे. तो मैं अमित भाई से और आप सभी से इसके लिए क्षमा चाहता हूं कि पूरे 10-12 दिन मेरी वजह से प्रोग्राम लेट हो गए. पुनः मैं अपनी बात पर आता हूं. जीवन का हर कृत्य भगवान को समर्पित करके हम करें और हम अपने जीवन में परिवर्तन देखें कि हमारी वृत्तियां और हमारा जीवन कितना सकारात्मक हो जाता है. गीता के पहले से और अंतिम 18 अध्यायों की बात मैं यहां पर मैं 2 शब्दों में करूंगा. यदा यदा धर्मस्य से लेकर के और कर्मण्यवादी कालस्तु तक हमारा जीवन पूरा का पूरा हम जीने का प्रयास करें. जब जब धर्म की गुलामी होती है
तब तक हम क्या करें? हर समय हमारे जीवन में जानते नहीं है क्या ठीक है और क्या गलत है, इसके लिए हम हमेशा ईश्वर को स्मरण करें और स्मरण मात्र से वो हमें सिद्धि प्राप्त होती है। स्मरण मात्र सिद्धते, आप करके तो देखें इस प्रयोग को। दूसरी बात है, हमको कर्म करना है, कौन सा कर्म करना है, बिलोंग्स टू डिविनिटी, जो केवल दिव्यता को समर्पित हो, उन कर्मों को हमें करना है, निश्चित रूप से जो फल मिलेगा श्रेष्ठतम फल होगा। मनुष्य तनाव में है, दबाव में है, क्यों क्यों है तनाव में, क्यों है दबाव में? क्योंकि वो मनमानी जीवन की रीत को जीता है, मनमानी नहीं जीनी है। तो किसकी जीनी है हमें? हमें ईश्वर अभिमुख होकर के जीवन को जीना है। मैं प्रकाश महाराज यहां पर मैं हैं तो प्रकाश महाराज को बोलूंगा कि सभी लोगों के लिए इस नव वर्ष में वो शुभ की कामना करें। प्रकाश महाराज, प्रकाश महाराज यहां पर मैं हैं, देवा महाराज यहां पर मैं हैं, देवा महाराज ईश्वर की हम प्रार्थना करें कि हमारा आज का दिन, आज का कार्यक्रम, हमारा ये जीवन, हमारा ये वर्ष सुख और शांति पूर्वक व्यतीत हो। आप लोगों के लिए मंगल कामना करता हूं। देवा महाराज और प्रकाश महाराज से मैं कहता हूं कि ईश्वरीय एक प्रार्थना वंदना कुछ सेकंड के लिए है, आप उस प्रार्थना में खो जाएं कुछ देर के लिए। इसको कहते हैं स्वास्थ्य वांचन। स्वास्थ्य वांचन का मतलब है सुख का, कल्याण का पठन करना, भगवान की समर्पित स्तुति होती है। ओम स्वस्ति न धर्म का उपयोग करें। धर्म हिंदू मुस्लिम सिख ईसाई नहीं है,
धर्म का मतलब नहीं क्या मुझे करना और क्या मुझे नहीं करना, परम विज्ञान है धर्म। कहा गया है सतत विज्ञानम, धर्म जो है वो सतत विज्ञान है। केमिस्ट्री फिजिक्स या मेडिकल साइंस ये टुकड़े हैं धर्म के, धर्म तो विराट है, ईश्वर और धर्म दोनों एक ही चीज है। तो धार्मिक बने, मजहबी नहीं, सांप्रदायिक नहीं, धार्मिक बने। मैं क्यों कह रहा हूं यहां पर, मैं जो उजास है ये एक प्रकाश है, एक लाइट है, ज्ञान ही प्रकाश है। हमारी मैगजीन का नाम है उजास और उन्होंने कैसा द डिवाइन दिव्य उजास। तो फिर से मैं आता हूं अपने वर्तमान में, आज उजास का मेरे ख्याल से कितना हुआ भी, कौन सा वर्ष है आज, 28 वर्ष पूरा हुआ है, वयस्क हो गया, जवान हो गया और अभी तो ये पुरजोश जवानी में है। बहुत काम करना है, आप सब लोग इसमें सहयोगी हैं, जिन्होंने अच्छे अच्छे काम किए हैं उनको प्रेरणा रूप में हम यहां पर मैं सम्मानित करेंगे। लगभग हर साल तो मुझे मालूम नहीं होता है कौन आ रहे हैं, लेकिन मैं तो आज ही आया हूँ और आते के साथ ही सीधा इधर में आ गया हूँ, इसलिए मुझे आज बहुत मालूम नहीं है कार्यक्रम के बारे में। फिर भी मैं उनका अभिनंदन करता हूँ जो अवॉर्डी हैं और जो देने वाले हैं उनको वंदन करता हूँ, क्योंकि ये समाज का एक बहुत बड़ा कार्य है, समाज में अच्छा कार्य करना यही सबसे बड़ा धर्म है। पुनः पुनः आप सभी को हृदय से नमस्कार, प्रणाम, वाणी को विराम। आभार गुरुजी, गुरुजी ने आशीर्वाद दिया आज उजास मैगजीन अवार्ड में। खूब सारी बात है गुरुजी, फरीथी आपनो आभार मानु छु अने आपणे कार्यक्रम की शुरुआत करिए, अवार्ड फंक्शन नो कार्यक्रम आपणे शुरू करीशु। हवे ये जुगनों कभी रोशनी के मोहताज नहीं होते, बिना मेहनत के तब तो ताज हासिल नहीं होते। अही उपस्थित सर्व उजास मैगजीन अवॉर्ड ना जे पण मेहमानो यहाँ आया छे, उपस्थित रहा छे, ते सौनु फरीथी हूँ स्वागत करूँ छू। अने अगत्यनी जाहेरात के आ कार्यक्रम तमे लाइव निहाळी रह्या छो एक्झोटिक वेब मीडिया डिजिटल चेनल ना फेसबुक पेज उपर, पेज ने लाइक करजो अने आ कार्यक्रम तमे एनी पर निहाळी शको छो। त्यारबाद यूट्यूब चेनल ने सब्सक्राइब करजो विथ बेल आइकॉन क्लिक करजो, बेल आइकॉन कपर, अने आ कार्यक्रम तमे एनी उपर पण निहाळी शकशो। अने आपणे एवोर्ड कार्यक्रम हवे शुरू करीए, तो फरीथी एक बार ताड़ी थई जाय उजास मैगजीन जयपुर काकरवाला और अमित देशाल माटे सरस आ कार्यक्रमना आयोजन माटे। थैंक यू उजास मैगजीनનો આ એવોર્ડ જેમના હસ્તે એનાયત થવાનો છે એવા માનનીય શ્રી જેતુનબેન લાકડાવાળા દેસાઈને સ્ટેજ ઉપર હું સેન્ટરમાં પધારવા માટે વિનંતી કરું છું। ઉજાસ મેગેઝિનનો એવોર્ડ જેમને એનાયત થવાનો છે એવા માનનીય શ્રી સરલાબેન હસમુખભાઈ પટેલને હું સ્ટેજ ઉપર સેન્ટરમાં પધારવા માટે વિનંતી કરું છું। આપણે સૌ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લઈએ। દક્ષિણ ગુજરાતમાં વલસાડ સ્થિત અને જેની નવસારી તેમજ વ્યારામાં પણ શાખા છે એ સંસ્થા આદર્શ મહિલા મંડળના પ્રમુખ માનનીય સરલાબેન હસમુખભાઈ પટેલ અહીં ઉપસ્થિત છે। ખૂબ જ ગરીબ વર્ગમાંથી આવનાર સ્ત્રી સશક્તિકરણના અભિયાનમાં સદા અગ્રેસર એવા સરલાબેને આદર્શ મહિલા મંડળની સ્થાપના વર્ષ 2000માં કરી, ત્યારે માત્ર 10 કે 15 જ મહિલાઓ તેમના અભિયાનમાં જોડાઈ હતી, પરંતુ આજે લગભગ 400 જેટલી મહિલાઓ સરલાબેન સાથે ખભે ખભા મેળવીને કામ કરી રહી છે। આદર્શ મહિલા મંડળ કોઈ એ નફાકારક સંસ્થા નથી, પરંતુ સ્ત્રીઓના આરોગ્ય, પોષણ, શિક્ષણ, યુવા વિકાસ, આર્થિક ક્ષેત્ર, વિકલાંગતા, પરિવાર કલ્યાણ, એચઆઈવી એઇડ્સ,
આદિવાસી બાબતો અને ગામના છેવાડે રહેતી સ્ત્રીઓ માટે કામ કરતી સંસ્થા છે. સરલાબેનને તેમના આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ હાલમાં જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પણ સન્માન અને એવોર્ડ પ્રાપ્ત થયા છે. વર્ષ 2016માં ઉજાસ મેગેઝિનના 25મા એવોર્ડ સમારંભ પ્રસંગે પણ આ સંસ્થાને ઉજાસ મેગેઝિન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો. ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી જિલ્લા કક્ષાએ ઉત્તમ કાર્ય કરવા બદલ નહેરુ યુવા એવોર્ડ અને આરોગ્ય વિભાગ તરફથી પણ તેમને એવોર્ડ આપવામાં આવ્યા છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં માનનીય સરલાબેન પટેલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દક્ષિણ ગુજરાતની શાળાઓને પણ ઘણી જ મદદ મળી છે. ઉજાસ એવોર્ડ પ્રસંગે આ માનનીય સરલાબેન પટેલનું ફરી એકવાર હું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ છીએ અને જેતુભાઈને તેમને એવોર્ડ આપવા માટે હું વિનંતી કરું છું. સરલાબેન પાસેથી આપણે થોડીક વાતો સાંભળીશું. સરલાબેન પ્લીઝ. બે શબ્દ આશીર્વાદ વચન અમને જોઈશે. સૌને નમસ્તે. આજના ઉજાસ મેગેઝિન એવોર્ડ સમારોહમાં પધારેલા માન્ય ગુરુજી, સ્ટેજ પર વિરાજમાન મહાનુભાવો તથા આજે કાર્યક્રમને સફળ બનાવવા પધારેલા ભાઈઓ તથા બહેનો, આજના આ કાર્યક્રમમાં અમારી સંસ્થાને જે એવોર્ડ મળ્યો છે એ એવોર્ડ ખરેખર મારો પોતાનો નથી, પરંતુ અમારી સંસ્થાના સાથે કામ કરતા ભાઈઓ બહેનોનો છે. અને સાથે સાથે જ્યારે પણ કોઈ વ્યક્તિને કંઈક સન્માન મળે ત્યારે એને કામ કરવાની વધારે ઉત્સુકતા આવે છે, પ્રોત્સાહન મળે છે. તો ખરેખર આજના કાર્યક્રમમાંથી ખરેખર અમારી સંસ્થાઓને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. અને આવા કાર્યક્રમોથી સમાજમાં સૌને ખ્યાલ આવે કે સમાજમાં કયું કામ થઈ રહ્યું છે. તો એવા આજના આ પ્રસંગે અમારી સંસ્થાને જે એવોર્ડ મળ્યો એ બદલ ઉજાસ મેગેઝિનનો ખૂબ ખૂબ આભાર, અત્રે પધારેલા સર્વેનો ખૂબ ખૂબ આભાર માની આટલું કહીને વિનમું છું. ખૂબ ખૂબ અભિનંદન આપને. ઉજાસ મેગેઝિન એવોર્ડ એનાયત કરાયો છે અને હવે આપણે સ્વામીજીના હસ્તે એવોર્ડ એનાયત કરાવવાનો છે. તો સ્વામીજીને હું સ્ટેજના સેન્ટરમાં આવવા માટે વિનંતી કરીશ. તાળીઓથી આપણે સ્વામીજીનું ફરીથી સ્વાગત કરીશું. અને જેમને એવોર્ડ આપવાનો છે એવા શ્રી અશોકભાઈ મહેતાને હું સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરું છું. એવોર્ડ આપવા માટે હું વિનંતી કરું છું સ્વામીજીને. અશોકભાઈ વિશે આપણે માહિતી આપી જ દીધી છે, અશોકભાઈ વિશે આપણે ઘણી બધી વાતો પણ કરી અને સાંભળ્યું પણ. તો ફરીથી આપણે તાળીઓથી સ્વાગત કરીએ અને એવોર્ડ આપણે એમને આપી રહ્યા છીએ. ઉજાસ એવોર્ડ, ખૂબ ખૂબ અભિનંદન અશોકભાઈ આપને. અશોકભાઈ પાસેથી પણ આપણે આશીર્વચન લઈશું. બે શુભેચ્છા શબ્દ આપની પાસેથી સાહેબ. થેન્ક યુ. વધારે આપણો તો સમય નહીં કરું, પણ થોડીક વાત કરીશ. વધારે ઉજાસ મેગેઝિન એવોર્ડ ફંક્શન અત્રે પધારેલા શ્રી ગુરુદેવ તથા ડાયસ પર પધારેલા સર્વ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો સર્વનો હું સ્વાગત કરું છું. ઉજાસ મેગેઝિન સાથે હું લગભગ છેલ્લા 12 વર્ષથી જોડાયેલો છું. ઉજાસ મેગેઝિનના જે પણ બધા જ અંકો મેં જોયેલા છે, બધામાં એટલી બધી માહિતી હોય છે, ઘણી બધી. જેતુનબેન સાથે મારે ઘણી વાર વાત થાય છે, હું બી થોડો સાહિત્ય રસિક છું એટલે એમની પાસેથી ઘણી બધી મને માહિતીઓ મળે છે. સાચું છું શું એ પણ મારી સાથે ઘણી વાર આવે છે. શું મને એમની દરેકમાં એટલું તો આલેખન સારું હોય છે અને એમનું
દરેક વસ્તુ મને બહુ ગમી, મને ઇમ્પ્રેસ કરી ગઈ છે. કારણ કે હું એક મેં એમનું મેગેઝિન હું રાતે વાંચો, દિવસે નથી વાંચતો, તો દિવસે ડિસ્ટર્બ થાય. એટલે એ તો બહુ ફર્સ્ટ ક્લાસ હોય છે. દરેક નરેન્દ્ર મોદી વિશે હોય કે પ્રવાસ વિશે હોય કે બધું. અને તમે સમયના મહાસાગરમાં એક દિવાદાંડી રીતે પુસ્તક હોય છે, અને પુસ્તક એટલે આપણો મનુષ્યનો સારામાં સારો મિત્ર. એ પુસ્તક ક્યારે બી કોઈ જઈને ખોટી માહિતી આપે નહીં ક્યારે પણ. અને જયંતુબેનનું અને શ્રી અમિતભાઈ દેસાઈ એમનો બંનેનું ખૂબ ખૂબ આભાર માનું છું. આ એમનો બધા થેન્ક યુ. થેન્ક યુ અશોકભાઈ. અને તમામ જેમને પણ એવોર્ડ મળી રહ્યા છે તે તમામે અહીંયા ઉપસ્થિત રહેવાનું છે, કારણ કે ફોટો સેશન પણ આપણે કરવાનું છે, ગ્રુપ ફોટો સેશન. અને આજકાલ તમને ખબર છે સોશિયલ મીડિયા કેટલું બધું હાઇલાઇટ થાય છે, લોકોને હાઇલાઇટ કરે છે. આ એવોર્ડ ફંક્શન્સ એક એવું છે પ્રોત્સાહિત કરવા માટેનું આ એક કામ છે. જે લોકો સારા કાર્ય કરે છે એને પ્રોત્સાહિત કરવાનું કાર્ય આ ઉજાસ મેગેઝિન દ્વારા થઈ રહ્યું છે. તો આપણે ફોટો સેશન માટે અહીંયા ઉપસ્થિત રહીશું, અને કાર્યક્રમ પતે ત્યાર પછી અહીંયા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તો આપણે સૌ સાથે ભોજન પણ લઈશું. ફરી એકવાર અશોકભાઈ આપને હું સેન્ટરમાં પધારવા વિનંતી કરીશ, કારણ કે હવે આપના હસ્તે એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે. તો અશોકભાઈ આપને સેન્ટરમાં પધારવા વિનંતી. જેમને એવોર્ડ એનાયત થવા ઉજાસ મેગેઝિન એવોર્ડ 2020 2020 ખરેખર બહુ ખુશી થાય, ક્યાં તો બહુ દુઃખ હોય તો માણસ બોલી નહીં શકે. તો એટલી બધી મારા દિલમાં ખુશી થઈ રહી છે કે જેનો પણ હું શબ્દથી વર્ણન નહીં કરી શકું, છતાં હું ટ્રાય કરું છું. પૂજ્ય સ્વામી શ્રી જૈતુન મેડમ, અશોકભાઈ, સુધીરભાઈ, નરેશભાઈ, મંચસ્થ બિરાજમાન મહેમાનો, આપ સર્વ
મળી મિત્રો થોડો પરિચય આપવામાં થોડી જરાક મિસ્ટેક થઈ છે. મારી 33 વર્ષની અમારી 37 વર્ષની નોકરી ત્યાં કારકિર્દી છે. તો આ કારકિર્દીની અંદર બહુ વર્ષો પહેલાં મને એક એવોર્ડ મળવાનો હતો ગાંધીનગરથી. મને તૈયારી પણ થઈ ગઈ એ વખતે મારા ડીએફ સાહેબ કુબીર સાહેબ કરીને હતા ને લાસ્ટ ટાઈમમાં કીધું કે તમારું નામ કેન્સલ થઈ ગયું છે. હું પણ થોડો નર્વસ થઈ ગયો કે ગાંધીનગરથી એવોર્ડ મળવાનો હતો ને નામ કેન્સલ થઈ ગયું. પછી સાહેબે મને સમજાવ્યો, મિસ્ત્રીભાઈ મિસ્ત્રી સાહેબ તમને એવોર્ડ ના મળ્યો તો સારું થયું છે, જેને જેને એવોર્ડ મળે એ બદલી થઈ જાય. તમે મારી પાસે જ છો સુરતમાં અને સુરતમાં એ શબ્દ એઝ ઇઝ પણ યાદ છે. મારી બદલી લીધે 18 વર્ષ એક જ જગ્યાએ સ્ટીલ મેં નોકરી કરી, કદાચ મારો રેકોર્ડ હશે, એક જ જગ્યાએ એક જ તાલુકામાં એક જ પોસ્ટ પર. તો સારી વાત છે. પણ જે ખુશી અત્યારે મને જે થઈ રહી છે, જે મેં બયાન નથી કરી શકતા આપણી સાથે, એ તમામ ખુશી દરેક માણસો દરેક કાર્યક્ષેત્ર સારું કામ કરે છે, કોઈ નથી કરતો એવું નથી હોતું, પણ એ કાર્યને જો આવું ઉજાસ મેગેઝિન જેવું મેગેઝિન મળી જાય, અમિતભાઈ છે, મેડમ છે, મંચસ્થ બિરાજમાન મહાનુભાવો છે, એવા જો કોઈ આંગળી પકડી લે તો તે ચાર ચાંદ લગાવી દે છે. તો આ ચાર ચાંદ મને જે મળ્યા છે, મને જે આનંદ પ્રાપ્ત થયો છે, જે મેં જવાનથી ભૂલી નથી શકતો, મારા શબ્દ નાના પડે છે, તો એ આનંદ કોને કોના થકી મળ્યો? તો આનંદ મને જે મળ્યો છે એ મારી નીચે જે સ્ટાફ જે કામ કરે છે એના સંપૂર્ણ પ્રમાણિક પ્રયાસથી અને ઉમદા હેતુથી. મેં તો ખાલી વહીવટ કર્યો, પણ વહીવટની અંદર મારી સાથે જે માણસો કામ કરે છે એને હું એટલો ભાતૃભાવ આપું કે પોતાનામાં જે કંઈ શક્તિ પડેલી છે એ શક્તિને જાનના જોખમે લગાવીને એ કામ કરવામાં તત્પર. ખુશીમાં ત્રણ વસ્તુ ખાસ મહત્વની છે કે મારી અધાંગી મારી ધર્મપત્ની જો પાવરફુલ અને ગુણવાન મળે તો માણસ સરસરાટ પગથિયા ચડી જાય. તો જે ગુણવાન પત્ની જે મારી જે છે એમાં 100માંથી 100 માર્ક હું મૂકું છું. પણ બેસ્ટ કપલમાં હું જ્યારે સુરતમાં સિલેક્ટ થયો ત્યારે પણ એને 100માંથી 100 માર્ક મળેલા. તો પ્લીઝ હું એક જ મિનિટ એમને તમારા સ્ટેજ અહીંયા ઉપસ્થિત માટે વિનંતી કરું છું. સંસાર ચલાવવા માટે આ ત્રણે ત્રણ ખુશી પરમાત્માએ મને મુઠ્ઠે મુઠ્ઠેની ટોપલે ટોપલે આપી છે. તો એ તમામ ખુશી તમામને મળે એવી મારી ખાસ પ્રાર્થના છે. આ એવોર્ડ નું એક માધ્યમ છે કે જે હું રિટાયર થવાના ખાલી 15 મિનિટ બાકી છે, હું સમાજનું જ કામ કરવાનું છું. પણ આ ઉજાસી જે મને હું ભાવી કે જે વખત હું ટ્રેન છૂટી ગયો અને ત્યાં હું ટ્રેન મેં પકડાવી દીધી મને, તો હું ઉજાસીને સમર્પિત થઈને પણ ઘણા બધા સારા કાર્ય કરી શકીશ. બીજી એક નાનકડી વાત છે, હું તો ફાધર વગરનો હતો, મારા હું તો 6 વર્ષનો હતો, ફાધર એક્સપાર્ટ થઈ ગયા, અત્યારે મારા મધર પણ અહીંયા જ છે, અત્યારે 80 વર્ષથી ઉપરની ઉંમર છે. હું એમને પણ બહુ ખુશી થાય છે. મારા મોટાભાઈ પણ અહીંયા હાજર છે, જે મારા પિતા સમાન છે. મારો પરિવાર પણ બધા મોટે ભાગે મારો પરિવાર બધા અહીંયા હાજર છે. તો આ બધું જે પ્રાપ્ત થયું તો મારા મધર પાસેથી એક સુંદર ગુણ મને મળેલો કે બેટા કોઈની પાસે માગવું નહીં. મેં સુરતમાં ખૂબ પ્રગતિ કરી છે, મેં કોઈ દિવસ કોઈ કામ આપવાની મારે જરૂર નથી પડી. તો એ પણ મારી બાપ પાસેથી
સારામાં સારા ગુણ છે. અને ફરી હું કેમ છું, જે કઈ મને એવોર્ડ મળ્યો છે એ મારા સ્ટાફ ને હું તન મન અને તન મન થી સમર્પિત કરું છું. એમના થકી જ મને મળ્યો છે. બે નેતૃત્વ કહ્યું છે. છેલ્લે એક નાનકડી વાત કરી લો કે જ્યાં જ્યાં મારી બદલી થાય ને તો લોકો પેડા વેચવા માંડે કે સાહેબ તો અચ્છો આવી મજા આવશે કામ કરવા. તો મને પણ એવું થાય કે ભાઈ ચલો સ્ટાફ ને જેવો હશે તેવો ચાલશે. તો મેં સામાન્ય વસ્તુ ગોઠવી કે જે વખતે કબીરનો જન્મ થયો ને ત્યારે કબીરજી રડતા હતા અને જગ હસતું હતું. જ્યારે કબીરજી સાક્ષાત પરમાત્માને ત્યાં ગયા, સ્વર્ગમાં ગયા, ત્યારે કબીરજી હસતા હતા અને જે પબ્લિક હતું એ રોતું હતું. મારે કહેવાનો મર્મ એવો છે કે જ્યાં જ્યાંથી મારી બદલી થાય તો સ્ટાફ વાળો રોવે રોવે ને રોવે. તો એ પણ મને ખૂબ આશીર્વાદ મળ્યો છે સ્ટાફનો, સ્વજનોનો, વડીલોનો, ગુરુજીઓનો. તો આટલું કહીને મારી મંતવ્ય હું પૂરું કરું છું. ફોરેસ્ટ ખાતાની અંદર નાનકડી વાત, મેં 145 જાતના ઔષધિ રૂપમાં બનાવેલા બલ્બમાં નાનકડી બુક પણ લખેલી અને આખા સુરતની અંદર ઔષધિ રૂપા બલ્બમાં લાવવાના હું જતો ડોક્ટર વિનુ પ્રદેશ સાથે. અને એસબીઆઈ મને એસબીઆઈના ક્વાર્ટર્સમાં હું રહેલો. 6 વર્ષ સુધી મેં ક્વાર્ટર્સમાં રહ્યો, 10 વર્ષ મેં પ્રોજેક્ટ જગેલો દરેક સંસ્થામાં. આ સંસ્થામાં બી અહીંયા આસ્તી આ કેમ્પસમાં બી મારા રૂપા આવી રીતના શક્ય. તો એ બધું કાર્ય તમારા થકી મેં પાર કર્યું છે. મને મને એવોર્ડ હું મારા સ્ટાફને એન્કરેજિંગમાં મારી રેન્જમાં મૂકીશ. અને આવેલા તમામ મિત્રો જ્યાં જ્યાં સુધી મારો અવાજ થાય છે, એક તો સોમિલ એસોસિએશન પણ આવ્યું છે મારા સ્વાગત માટે, એમને પણ આવકારું છું. જ્યાં જ્યાં સુધી મારો અવાજ જાય છે તો બધાને હું પરમાત્માને દિલથી પ્રાર્થના કરીશ કે જે ખુશી જે શબ્દથી હું બયાન નથી કરી શકતો એ તમામને તમામ માનવી જોઈએ. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર નરેશભાઈ આપનો. અને ફોરેસ્ટ વિભાગમાં કોઈને પણ કંઈ કામ હોય તો આપ નરેશભાઈનો સંપર્ક કરી શકો છો. કારણ કે ખૂબ જ સરસ તેઓની એકચ્યુઅલી આ સક્સેસ સ્ટોરી હતી, એવું કહી શકાય. ખૂબ સરસ એમને સુરતમાં આવીને પ્રગતિ કરી, એમને એમની કઈ સ્ટોરી એવોર્ડ આપ્યો એના ઉપરથી આજે આપણને ઘણું બધું જાણવાનું મળ્યું એમના વિશે. અને હવે જયદુનબેનને હું વિનંતી કરીશ બે શબ્દ કહેવા માટે. ઉજાસ મેગેઝિનના ચીફ એક્ઝિક્યુટિવ એડિટર શ્રીમતી જૈતુનબેન લાકડાવાલા દેસાઈને તાળીઓથી સ્વાગત કરીએ. અને આજે ઉજાસ મેગેઝિન વિશે આપણે એમની પાસે થોડી માહિતી વિચારીશું. વિશેષણકો પ્રકાશિત કરીને પૂરું પાડીએ છીએ, એ જ રીતે
પૂજા સેવળ આપીને તેમને સન્માનિત કરીને જે તે વ્યક્તિના વ્યક્તિત્વને ઘડવામાં દિશા આપવામાં પણ પૂજાસ્થો યોગદાન અગ્રશ્ય રહ્યું છે. સૃષ્ટિનો નિયમ છે કે તમે આપો છો તો તમને અનેક ગણો પાછું મળે છે. એ વિદ્યા હોય, વિચાર હોય, આર્થિક મદદ હોય કે પછી એક સામાન્ય ટેકો કેમ ન હોય, સામેવાળી વ્યક્તિના જીવનને તે ઉત્સાહ અને ઉમંગથી ભરી દે છે અને તેનાથી પરસ્પર જે હકારાત્મકતા પોઝિટિવનેસ ઊભી થાય છે તેની કિંમત અમૂલ્ય હોય છે. આજે જ્યારે અહીં પૂજા સેવટનો સમારંભ યોજાઈ રહ્યો છે ત્યારે જેમને પૂજા સેવટ એનાયત થયો છે અને એનાયત થનાર છે તેમને શા માટે એવોર્ડ આપ્યા છે તે વિશે તમારી સમક્ષ રજૂ કરું છું. એક એવી વ્યક્તિ કે જે સામાજિક સેવાઓ થકી કેન્દ્ર સરકાર અને જિલ્લા કક્ષાએ અનેક એવોર્ડથી સન્માનિત છે, બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં ખૂબ આગળ છે અને 400 જેટલી મહિલાઓ માટે કાર્ય કરે છે. શું તેને પૂજા સેવાથી સન્માનિત કરવું તેના આ કાર્યને આકાશ આપવા જેવું કાર્ય નથી? શું હીરાનો વેપારી માત્ર હીરા થકી પૈસો જ કમાવાનું કામ કરે છે? ના, તેના પૈસાનો મહત્તમ ઉપયોગ ગરીબ વિદ્યાર્થીના મફત શિક્ષણ, વૃદ્ધાશ્રમ જેવા સેવા જેવા અનેક સામાજિક કાર્યમાં કરે છે તો તે પણ પૂજા સેવા પૂજા સેવટનો હકદાર છે. આયુર્વેદિક સંસ્થાનો કે એક્યુપંક્ચર પદ્ધતિનો આવિષ્કાર આખરે તો વ્યક્તિના સ્વાસ્થ્યની સુખાકારી માટે જ હોય છે. તો આ દિશામાં વર્ષોથી મહેનત કરનારાને પ્રોત્સાહન આપીને તેમના જીવનને સાર્થક કરવાનો અવસર પૂજા સેવડ આપીને આપણે ઋણ ન બનાવી શકીએ? ગુજરાતીઓએ ધોલેરા સિટીની મુલાકાત લેવી જોઈએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું જ્યાં સાકાર થવાનું છે તેને સફળ બનાવવામાં જે કંપની કાર્ય કરે છે તેનું સન્માન કરવાનું જતું કરાય ખરું? આ ઉપરાંત માંડવી મહુવા વન વિભાગમાં ઉમદા કામગીરી કરનાર અધિકારી હોય, પત્રકારત્વના ક્ષેત્રમાં ખૂબ જ મહેનત અને લગનથી એક ઊંચાઈ પર પહોંચેલો પત્રકાર હોય, ખૂબ જ નાની વયે મેકેનિક એન્જિનિયર થયા હોય કે પછી બાહોશ સેવાભાવી પોલીસ દળનો અધિકારી હોય, આ બધા જ સમાજના એવા કિરદારો છે કે જેનું સન્માન કરવું પોતે જ પોતાનું સન્માન કરવા બરાબર છે. સન્માનિત તો ઉજાસ થાય છે તેમને સન્માન આપીને, અને આવો અવસર અમને દર વર્ષે મળતો રહે છે એ માટે હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું. અને હવે તેમના સન્માનમાં, તેમના બધાના સન્માનમાં અને અમારી આ પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવવા માટે કવિશ્રી વિકાસની એક કવિતા જેને ખુદ અમિતાભ બચ્ચને પોતાનો સ્વર આપ્યો છે તેને અહીં રજૂ કરું છું. હમણાં થોડા દિવસમાં અમિતભાઈ દેસાઈએ પણ પોતે આ કવિતાનું પઠન કરીને પોતાના વોટ્સએપ ગ્રુપમાં મૂકી હતી. તો એનું શીર્ષક છે કે તુમ મુજે કબ તક રોકોગે, મુઠ્ઠી મે કુછ સપને લેકર, મુઠ્ઠી મે કુછ સપને લેકર ભર કર જેબો મે આશાએ, દિલો મે હે અરમાની હી કુછ કર જાએ કુછ કર જાએ. સૂરજ સા તેજ નહીં મુજમે દીપક સા જલતા દેખોગે, સૂરજ સા તેજ નહીં મુજમે દીપક સા જલતા દેખોગે, અપની હદ રોશન કરને સે તુમ મુજકો કબ તક રોકોગે, કબ તક રોકોગે. મેં ઉસ માટી કા વૃક્ષ નહીં જિસકો નદીઓ ને સિંચા હૈ, મેં ઉસ માટી કા વૃક્ષ નહીં જિસકો નદીઓ ને સિંચા હૈ, બંજર માટી મેં પલકર મેને મૃત્યુ સે જીવન સિંચા હૈ, મેં પથ્થર પર લખી ઇબાદત હું, મેં પથ્થર પર લખી ઇબાદત હું, શીશે સે કબ તક તોડોગે, મિટને વાલા મેં નામ નહીં, મિટને વાલા મેં નામ નહીં, તુમ મુજકો કબ તક રોકોગે, તુમ મુજકો કબ તક રોકોગે. ધન્યવાદ. આભાર. પરિવાર, આપણે એવોર્ડ એને વિધિ તરફ આગળ વધીએ. ઉજાસ મેડિસિન એવોર્ડ જેમના હસ્તે એનાયત થવાનો છે એવા માનનીય શ્રી સુધીરભાઈ દેસાઈને હું સ્ટેજ ઉપર સેન્ટરમાં પધારવા વિનંતી કરીશ.
અને ઉજાસ મેગેઝિન એવોર્ડ જેમને એનાયત થવા જઈ રહ્યો છે એવા માનનીય શ્રી અશ્વિનભાઈ ડી પુરોહિત સાહેબને હું સ્ટેજ ઉપર પધારવા માટે વિનંતી કરું છું. તેમને ગાયોના કલાકારથી વધાવી રહ્યા છે. જ્યાં દીપડાઓ ફરતા ફરતા હોય અને અન્ય ઝેરી બિનઝેરી જાનવરો વિવરતા હોય એવા સુરત જિલ્લાના માંડવીના જંગલોમાં તમને સાહસિક પ્રવાસ કરવો હોય તો આ વન માંડવી રેન્જના જંગલોનો અકલ્પ્ય વિકાસ કરનાર પુરોહિત સાહેબ જંગલી દીપડાઓને ખૂબ જ નજીકથી જાણે છે અને દીપડાઓ સાથે તેમની ખાસ્સી એવી મિત્રતા પણ છે. આપણા અમિતભાઈ દેસાઈને માંડવીનો જંગલ બતાવનાર પુરોહિત સાહેબ દિવસ અને રાત સતત પેટ્રોલિંગ કરતા જોવા મળે છે. કેમ કે તેમને જંગલો ખૂબ જ પ્રિય છે. તેમની સાથે લગભગ 40 જેટલા વિવિધ પોસ્ટવાળા ગાર્ડ પણ ખભે ખભા મિલાવીને કામ કરે છે. કદાચ ક્યારેય ન બન્યું હોય એવી એક રેસ્ટોરન્ટ તેમણે પ્રવાસીઓ માટે જંગલમાં 20 દાળિયા ખાતે ઊભી કરી છે. ઉપરાંત અહીં વિવિધ ટેકનોલોજીની મદદથી ફર્નિચરનો મોટો શોરૂમ અને મરી મસાલાનું એક યુનિટ પણ તેમણે સ્થાપ્યું છે. આવા હોનહાર ઓફિસર શ્રી અશ્વિનભાઈ પુરોહિત સાહેબનો ઉજાસ મેગેઝિનના એવોર્ડ પ્રસંગે સન્માન કરતા અમે સૌ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને સુધીર સાહેબને તેમને એવોર્ડ એનાયત કરવા માટે પરિચિત હશો. 2015 ની અંદર ખરકાળા ગામે ભીનાર ની અંદર
જે માતા નહેરુ ઉપર છે તે સ્ટેટ લેવલનો કાર્યક્રમ અને તે કા સંપૂર્ણ કામગીરી કરવા માટે ગુજરાત સરકારે મારી નિયુક્તિ કરી સ્પેશિયલ પોસ્ટિંગ કરીને તે કામ સફળતાપૂર્વક પાર કરીને માત્ર 2 મહિનામાં મેં કામ કર્યું હતું. તેને પણ મને 15 ઓગસ્ટ 2015 ના રોજ નવસારી ખાતે પ્રમાણપત્ર અને સારી કામગીરીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. તો આજે જ્યારે મને આ એવોર્ડ મળી રહ્યો છે તો હું ખૂબ જ આનંદથી અને અભિભૂત થઈ રહ્યો છું. તો હવે કામગીરી ઘણી બધી કરી છે, ફોરેસ્ટ પ્રોટેક્શનની હોય, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન હોય, વોટર કન્ઝર્વેશન કામગીરી હોય, પર્યાવરણ લગતી કોઈ બી કામગીરી હોય કે પછી ક્લસ્ટર લગતી કામગીરી હોય તેની અંદર ટોપ લેવલની કામગીરી મેં કરવાની કાળજી રાખી છે. એક પ્રામાણિકતાથી, ખંતિથી અને ડેડિકેશનથી કામગીરી મેં કરી છે. એ મારા મા બાપના સંસ્કાર છે, મારા મા બાપના પુણ્ય છે અને મારા સગા સંબંધીઓનો ખૂબ સંગાથ અને આશીર્વાદ છે. તો એ સર્વને મારા વડીલો માટે હું સન્માન કરું છું અને નતમસ્તક નમન કરું છું. જંગલની અંદર, આદિવાસી વિસ્તારની અંદર લગભગ કામો ઘણા કર્યા છે. સૌ પ્રથમ તો મારા સ્ટાફની મેં કાળજી રાખી છે, જે નાના મારા કર્મચારીઓ હતા જે જંગલની અંદર 24 કલાક ફરજ બજાવ્યા, રાત્રિ દિવસ તાપ તડકાની અંદર વરસાદની અંદર, તો એમને માટે મેં મારા લગભગ 32 જેટલા કર્મચારીઓના તમામ વોટર્સો રિપેર કરાવ્યા, પાણી નળ લાઇટ તમામ સુવિધાઓ પ્રાપ્ત કરાવી. એ મારી પ્રાયોરિટી હતી કે જે મારા જંગલના કર્મચારીઓ પૂરતી સુવિધા મળી જાય તો જ એ જંગલની અંદર ડેડિકેશનથી, સમર્પણથી, ઉત્સાહથી કામ કરી શકે. તો મેં કામ 2.5 વર્ષની અંદર તમામ સ્ટાફનું મેં સત્સંગ કાર્યક્રમો, ભગત સંમેલન, જડીબુટ્ટી માટેના ભગતોને ભેગા કરીને અનેક કાર્યક્રમો હાથ ધરી એક ધર્મ સિંચન કાર્ય પણ મેં નોકરી થકી કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. એ બાબતનું પણ મને ગર્વ છે. તથા જંગલ વિસ્તારની અંદર ઘણા બેરોજગારીના પ્રશ્નો હોય છે ત્યારે સરકારની યોજનાઓ લાવીને 33 ગામોનું જે ક્લસ્ટર અમારું હતું 2013 થી ચાલતું હતું, પણ તે મૃત પ્રાય અવસ્થાની અંદર નિષ્ક્રિય થઈ ગયું હતું, તેને સક્રિય કરી આજે ત્યાં લગભગ 85 જેટલા કારીગરો રોજગારી મેળવે છે. અને બાબુ ફર્નિચર, બેનો મસાલા બેકિંગ, પેપર યુનિટ, મશરૂમ યુનિટ, બેકરી યુનિટ ને રેસ્ટોરન્ટ, આ બધી આદિવાસી બહેનો અત્યારે કાર્યરત છે, જેને 85 થી 86 બહેનોને પહેલો રોજીરોટી મળી રહી છે ને લગભગ 500 જેટલા લાભાર્થીઓ આનો લાભ લઈ રહ્યા છે ને દર મહિને એનું લગભગ 5 થી 6 લાખનું ટર્નઓવર આવા કરી રહ્યા છે અને ગયા વર્ષે એનું ટર્નઓવર 63,97,000 જેટલું વેચાણ ખાલી થયું હતું. એ મારા માટે ગર્વની બાબત છે. તો આવી નાની નાની કામગીરી કરી, સરકારની કામગીરીની અંદર લોકોનો ઉત્સાહ માટે મોટિવેશનની કામગીરી કરી, નાનકડો પ્રયાસ કર્યો છે અને એ વિઝન એમણે ગુજરાતની ટીમે પણ જોયું હતું. ત્યારબાદ વોટર કન્ઝર્વેશનની કામગીરીની અંદર છેલ્લા 2 વર્ષની અંદર કે જંગલની અંદર વરસાદ તો પુષ્કળ પ્રમાણમાં પડે પણ એ વરસાદ વહી જાય નદી પોતાના જઈને છેલ્લે સાગરમાં જાય છે. તો એક નાનકડો પ્રયાસ માનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબનો બી ઘણો આગ્રહ હતો, વડાપ્રધાન મોદી સાહેબનો પણ ઘણો, એમાં જળસંચય માટે કે ભવિષ્યની અંદર આવનારા વર્ષોની અંદર પાણીની વિકટ સમસ્યા આખા વિશ્વની અંદર થનાર છે, તો તેવા સમયે એક નાનકડો પ્રયાસ પણ અમે કર્યો કે છેલ્લા 2 વર્ષની અંદર લગભગ 42 જેટલા વન તળાવો અમે જંગલની અંદર બનાવ્યા કે જેની અંદર પાણી સ્ટોરેજ થઈ શકે, વોટર કન્ઝર્વેશન એ થઈ શકે. 42 લગભગ વન તળાવો, 96 જેટલા ચેકડમ, ચેકડમ બનાવવામાં આવ્યા તથા લગભગ 14,800 જેટલી બેકની ટેન્ચો કે જેની અંદર મોટો સ્ટોરેજ થાય. તો ગયા વર્ષના આ ચોમાસાની અંદર અમે ગણતરી મૂકી હતી તો કેટલું પાણી સ્ટોરેજ થયું હશે, તો આખા ચોમાસાની અંદર ફક્ત એક વાર જો ચેકડેમ ને વન તળાવ બી ભરાયા લગભગ 2 થી 3 વાર ભર્યા, પણ અમે એક જ
વખતનું ગણતરી કરી તો તેમાં 14.37 લાખ લીટર જેટલું પાણી અમે જંગલની અંદર સ્ટોરેજ કરી શક્યા, એ બાબત અમને પણ ગર્વ છે. તો આ બધું નાનકના કામ કરી અમે કરવાનો પ્રયત્ન કર્યો છે. અમારા કર્મચારીઓ જંગલ વિસ્તારમાં રહે છે તેને અમારા ત્યાં સ્ટાફની અંદર બહેનો પણ હોય છે, ગીર્ગા તરીકે ફોરેસ્ટર તરીકે. તો નારી સુરક્ષા માટે અમે કરાટેની ટ્રેનિંગ, યોગાની 7-7 દિવસોની શિબિર પણ કરાવી છે, કસરતની કામગીરી, પરેડ વગેરે કામગીરી દ્વારા એ લોકો સશક્તિકરણ કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો હતો અને તેમાં અમે સફળ થયા છીએ. વસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ આપનો. હવે હું દિનેશભાઈ વરિયાને સ્ટેજના સેન્ટરમાં આવવા માટે વિનંતી કરીશ અને જેમને આપણે એવોર્ડ એનાયત કરવાનો છે એવા શ્રી કેયુરભાઈ અશારાવાલાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. કેયુરભાઈ વિશે આપણે થોડી માહિતી હું આપને આપીશ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેને દુનિયાનું સૌથી મોટું અને ભારતનું સૌપ્રથમ સ્માર્ટ સિટી બનાવવા માંગે છે કે જેનું નામ છે ધોલેરા સર, તેની ટૂંકમાં વાત કરીએ. એક પ્રશ્ન થાય છે કે આપણે ગુજરાતીમાંથી કેટલા લોકોએ ધોલેરા સર સિટીની મુલાકાત લીધી છે? જો ના લીધી હોય અહીં ઉપસ્થિત સ્મિત ગ્રુપના શ્રી કેયુરભાઈ અસારાવાલાનો સંપર્ક કરીને અચૂક મુલાકાત લેજો, કેમ કે આ ધોરેલા સર સ્મિત ગ્રુપ એક એવી કંપની છે જેને ખૂબ જ નાના પાયા પર પોતાની સંસ્થાની સ્થાપના કરીને આજે ખૂબ જ મોટા પાયે શ્રી મોદીજીના સપનાને સાકાર કરવા જઈ રહ્યા છે. આ એ જ ધોરેલા સર છે જેમાં યુરોપ, અમેરિકા, ચાઇના અને એશિયાની મોટી મોટી કંપનીઓના પોતાના પ્રોજેક્ટ સ્થાપવા માટે તત્પર છે. અહીં ઉપસ્થિત કેયુરભાઈ અસારાવાલા થોડી વધુ માહિતી આપણને આપશે આ વિશે. પણ કેયુરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આ ભાઈ વધારે માટે. અને 2016-25માં સિલ્વર જ્યુબિલી ઉજાસ મેગેઝિન એવોર્ડના વિજેતા શ્રી કેયુરભાઈ અસારાવાલાનું ઉજાસ મેગેઝિન એવોર્ડ પ્રસંગે ફરીથી તાળીઓથી સ્વાગત કરીએ છીએ. અને નરેશભાઈ વાર્યને હું વિનંતી કરીશ તેમનું સ્વાગત, સન્માન અને એવોર્ડ આપવા માટે. અમે લોકો છેલ્લા 8 વર્ષથી ધોલેરા પર કામ કરી રહ્યા છે અને 8 વર્ષમાં અમે લોકો અત્યાર સુધીમાં 2000 કરતાં વધારે પ્લોટ સેલિંગ કરેલું છે અને 1200 કરતાં વધારે કસ્ટમરોને પ્લોટ આપણે એનાયત કરેલા છે. અમારો મેઇન યુએસપી છે કે અમારે ત્યાં આવીને કોઈ પણ વ્યક્તિ એમ ના કહી શકે કે એમનો એરપોર્ટ, બિકોઝ અમારે ત્યાં પ્લોટ એકદમ સરળતાથી અમે લોકો વેચીએ છીએ. માત્ર 1500 સરળતાથી અમે લોકો પ્લોટનું વિતરણ કરીએ છીએ. એટલે કોઈને પણ પ્લોટ લેવાની ઈચ્છા હોય તો નાના માણસથી પણ ત્યાં પ્લોટ લઈ શકે છે. માત્ર 1500 હપ્તો અમારે ત્યાં પ્લોટ પર છે. અમારા દરેક પ્રોજેક્ટની મેઇન 4 USP છે. અમારો પ્રોજેક્ટ બધા પ્રીમિયમ લોકેશન પર હોય છે. ધોલેરામાં જે ગોડધો રોડ, વીઆઈપી રોડ બનશે એવા લોકેશન પર અમારા પ્રોજેક્ટ છે. એ ઉપરાંત અમારું પેપર વર્ક એકદમ ચોખ્ખું છે, બિકોઝ જમીનના ધંધાની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ આવે છે પેપર વર્ક. અને અમે લોકો પેપર વર્કનું બહુ ડીપલી કામ કરીએ છીએ અને અમારું પેપર વર્ક એકદમ ચોખ્ખું છે. એને એમાં સ્કેડલ બેર પણ અમે લોકો એલોટ કરીએ છીએ. તો અમારે 3rd USP કે અમારી વેચવાની સિસ્ટમ
ધુળેરાની અંદર 95% ડેવલપરો અત્યારે સુપર મીટર એરિયા રોજે છે, જ્યારે અમે લોકો કાર્પેટ એરિયા સેલ કરીએ છીએ. કસ્ટમરે કોઈ પણ રીતે મિસગાઈડ કરતા નથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે અમારી પેમેન્ટ ટર્મ, બીકોઝ અમારી પાસે જે પેમેન્ટ ટર્મ છે એ પેમેન્ટ ટર્મ આખા રિયલ એસ્ટેટ સેક્ટરમાં કોઈની પાસે નથી કે 1500 તરીકે કોઈને પ્લોટ મળી શકે. અમારે ત્યાં નાના ચાવડ પણ અમારા ત્યાં કસ્ટમર છે, અને સુરતના વેલ ડૉક્ટરને એડવોકેટ પણ અમારા ત્યાં કસ્ટમર છે. મોટા વ્યક્તિઓ તો ક્વોન્ટિટીમાં પ્લોટ લે છે, નાના વ્યક્તિઓ તો એક લોકલ પ્લોટ લે છે. અને આ જે સ્મિત ગ્રુપ અત્યારે આ લેવલ પહોંચ્યું એના માટે મારી સાથે મારા બીજા જે બિલ્ડર એવા શ્રી કૌશિકભાઈ અને ત્રીજા મારા બિલ્ડર શ્રી વિક્રમભાઈ એ બંનેનો પણ ખૂબ જ સારો સહયોગ અને સાથ સહકાર રહ્યો છે. એકવાર બંને માટે જોરદાર તાળી થઈ જાય, કારણ કે અમારા ત્રણની જોડી છે તો જ સ્મિત ગ્રુપ છે અને તો જ આ લેવલ અમારે હાંસલ કર્યું છે. અને ફરીથી એકવાર ગુજરાત મેનેજરનો ખૂબ ખૂબ આભાર કે અમને લોકોને સન્માનને લાયક ગણ્યા. થેન્ક યુ વેરી મચ. સાચે જે સ્મિત ગ્રુપ ખૂબ મોટું નામ છે સુરતની અંદર. ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ, ખૂબ સરસ અમને માહિતી આપવા માટે. અને આપણા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે, તેમનો કિંમતી સમય ફાળવીને અહીં ઉપસ્થિત રહ્યા છે એવા શ્રી સુધીરભાઈ દેસાઈને હું વિનંતી કરીશ બે શબ્દ કહેવા માટે. પરમ પૂજ્ય સ્વામી, જયતુંભાઈ, નરેશભાઈ, અશોકભાઈ, અમિતભાઈ અહીં ઉપસ્થિત સર્વ આમંત્રિતો અને જેમને એવોર્ડ પ્રાપ્ત થયા એવા એવોર્ડ વિનર ભાઈઓ અને બહેનો, સર્વપ્રથમ તો ઉજાસ મેગેઝિનને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ, કારણ કે 28મા વર્ષમાં આજે એક એવોર્ડ થવાનો છે. 28 વર્ષ નાનો પીરિયડ નથી. મને બરાબર યાદ છે 1993માં જ્યારે અમિતભાઈએ ઉજાસ મેગેઝિન ચાલુ કર્યો હતો ત્યારે સુરત પૂરતું મર્યાદિત હતું, પરંતુ આજે અનેક દેશો સુધી પહોંચી ગયું છે, વિશ્વમાં અનેક દેશોમાં પહોંચી ગયું છે. ફક્ત વિશેષાંક બહાર પાડવા છતાં એમના અંકની જે ક્વોલિટી છે, પેપરની ક્વોલિટી છે, લેખની ક્વોલિટી છે, વિષયોની ક્વોલિટી છે, એ ભાગ્ય જ કશે જોવા મળે. તમે અત્યારે જોશો તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બાજપાઈજી થી માંડી સાંઈબાબા, મા વિશ્વંભરા, ટુરિઝમ, પત્રકારત્વ, કોઈ વિષય એવો નથી, વાસ્તુશાસ્ત્ર, આર્યુવેદ, કોઈ વિષય એવો બાકી નથી રાખ્યો એમણે કે જેમાં એમણે પ્રકાશન નથી કર્યું. જેને જે વિષયમાં રસ હોય એ દરેક વિષય એમણે કવર કરેલા છે. સુરત વિશે એટલું બધું લખ્યું છે કે આપણે એને વાંચતા થાકી જઈએ. એ સુરતનું શહેર વિશે હોય, ઇન્ડસ્ટ્રીયલ હબ માટે હોય, એરપોર્ટ વિશે હોય, કેવો ડાયમંડ વિશે હોય, જ્વેલરી વિશે હોય, ખૂબ પ્રકાશન એમણે કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે જયતુંભાઈ, અમિતભાઈ અને એમની ટીમ વર્ષોથી કામ કરે છે. જયતુંભાઈને તો ઘણા જોયા છે, ઓળખ્યા છે, પરંતુ જેમ પિક્ચરમાં તમે જુઓ છો ને કે હીરો દેખાય, હિરોઈન દેખાય, વિલન દેખાય, સંગીત દેખાય, બધું દેખાય, પરંતુ એક વ્યક્તિ નથી દેખાતી અને એ છે ડાયરેક્ટર. અમિતભાઈ ડાયરેક્ટર જેવા રોલ ભજવે છે. તમે મેં 28 વર્ષમાં કોઈ દિવસ આ સ્ટેજ પર એમને જોયા નથી. અમિતભાઈને સ્થાન પર ઉભા થવા વિનંતી, આપણે જોરદાર તાળી ફિંગર વધાવીએ. આજે સલ્લાબેન ખૂબ સરસ સમાજ સેવાની જે પ્રવૃત્તિઓ કરી રહ્યા એ માટે બતાવ્યા છે. તો અશોકભાઈ વન વિભાગમાં કામ કરે છે, વન વિભાગમાં કામ કરવું ખૂબ અઘરું હોય છે. નરેન્દ્રભાઈ ખૂબ અઘરું હોય છે, એટલા માટે કે વનની જાળવણી કરવી અને સાથે જ પ્રાણીઓનું રક્ષણ કરવું ખૂબ કઠિન કામ છે. ત્યાં રહેતા આજુબાજુ આદિવાસીઓ
અને એને કોન્ફિડન્સમાં લેવા પડે છે અને સાથે કોઈ ત્યાંથી પશુઓનો શિકાર નહીં કરે એનું પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે. તો આપ જે મહુવા અને માંડવીમાં સરસ કાર્ય કરે એ માટે ખૂબ અભિનંદન. કેવડુભાઈ હમણાં જ એમને જે એવોર્ડ આપ્યો ધોલેરા નામ બધાએ સાંભળ્યું પણ ઘણા ધોલેરા હજુ જોયું નથી. જ્યારે આજે સ્માર્ટ સિટી થવા જઈ રહ્યું છે, નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે ગુજરાતમાં ધોલેરા એક સ્માર્ટ સિટી તરીકે ખૂબ આગળ આવે અને એ માટેનું કામ ચાલુ છે. કેવડુભાઈને પણ ખૂબ શુભેચ્છા કે આવનાર દિવસોમાં જે કામગીરી કરે છે એમાં ખૂબ સફળ થાય. આજે ઉજાસ મેગેઝિનના 28મા એવોર્ડ ફંક્શનમાં મને એ ઉપસ્થિત તક આપી એ માટે ઉજાસના તમામ જે આયોજકો છે, જે એમની ટીમ છે, એમનો હું ઋણ સ્વીકાર કરું છું. થેન્ક યુ. પ્રોટોકોલ કે વિરુદ્ધ જા રહા હું, એક આવશ્યક સૂચના और मेरे लिए और आपके लिए हर्ष का विषय है. साथ में मैं मेरी पर्सनल भी एक बात बता देता हूँ, मुझे एक दूसरे प्रोग्राम में जाना है जो स्पेशली मेरी वजह से रखा हुआ है. कुछ यूएसए से आए हैं लोग, उन्होंने आज का मेरा प्रोग्राम रखा था. संयोग से यही समय है तो वो भी सेम समय है, इसलिए मैंने इसको प्राथमिकता दी. फिर भी मैं चाहूँगा कि उनको मैं सूचना दे दूँ कि मेरे लिए कुछ देर वहाँ पर मैं रखें. आवश्यक सूचना में ये है, अमित भाई अपना अमित भाई 9 जनवरी उसका बर्थडे है, हर साल हम सेलिब्रेट करते हैं. चूंकि मुझे जाना है इसलिए मैं अपने स्वार्थ के लिए अमित भाई को यहाँ बुलाता हूँ. बंटी महाराज यहाँ आइए, जो 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 भी लोग हैं मेरे चेले चाटे हैं जो भी है उनको ऊपर आने के लिए कहता हूँ. अमित भाई कम ऑन, मुझे जाना है भाई. ओ हैप्पी बर्थडे बर्थडे बॉय, कम ऑन. भाई हैप्पी बर्थडे की शुभकामनाएं आप अपने अपने तरीके से अमित भाई को दे सकते हैं. आओ भाई आओ, नाइट को ही मैंने बता दिया है लेकिन मैं यहाँ नहीं था. उस बेचारे ने हैप्पी बर्थडे भी नहीं अपना किसी को बताया और ये लेट जो आज की है 18, इतना लेट भी मेरे वजह से हुआ है. मैंने बोला ना तो मैं प्रोटोकॉल तोड़ करके बीच में आ गया. अभी फिर मैं एक भक्ति और कर रहा हूँ कि मुझे जाना है यहाँ से, तो पहले जरूरी काम करें. एक मिनट खड़े होकर के थोड़ा सा अमित भाई को आशीर्वाद दीजिए. સ્વામીજી
હું એટલું જ કહું, અલગ અલગ સંસ્થામાંથી અલગ અલગ કાર્યક્રમમાંથી લોકો જે આવેલા છે અને તકલીફ હરેક વ્યક્તિને છે. હું પૂછી શકું કેટલા વ્યક્તિ સ્વસ્થ છે બેઠેલામાંથી? સ્વસ્થ કેટલા વ્યક્તિ છે? બહુ ઓછા લોકો છે. અમે એટલી ગેરંટી આપીએ છીએ કોઈ બી લગતી સમસ્યા જે છે, અમારી પાસે એવી ટેસ્ટિમોનિયલ બી છે. શ્રી સુશીલ સોલંકી જે કસ્ટમ મિનિસ્ટર, કસ્ટમના જે કમિશનર છે, તેઓ ની પ્રોબ્લેમથી એટલે આર્થરાઇટિસથી પીડાતા હતા. આજની તારીખે અમારે ત્યાં એમની સારવાર થવાથી એ 100% આજે એ પીડાથી મુક્ત છે. બીજા ડૉક્ટર હર્ષ પટેલ કરીને છે, એમડી છે, તેઓ પણ બેક પેન અને સાયટિકાથી ખૂબ જ પીડાતા હતા, તે બી આજની તારીખે 100% સ્વસ્થ છે. આવી ઘણી બધી ટેસ્ટિમોનિયલ છે અમારી પાસે કે લોકોના અભિપ્રાય છે કે જેઓ અમારા ત્યાં આવ્યા છે, કમરની તકલીફ હોય, ડાયાબિટીસ હોય, ઇવન કેન્સર જેવી સમસ્યા પણ અમારા ત્યાં આજની તારીખે ઘણી રીતે સારી રીતે લોકો સ્વસ્થ થયા છે. અત્યારે અમારા ત્યાં એક વાત કરીએ તો એક કોલન હાઇડ્રોથેરાપી સ્ટાર્ટ કરી છે, એક નવું સોપાન અમે સ્ટાર્ટ કર્યું છે. ગેસ એસિડિટી કબજિયાત એનથી પણ એવું કહેવાય છે 80% લોકો તકલીફમાં છે અને આ સમસ્યા હરેક ઘરની અંદર છે. ઘરની અંદર 5 વ્યક્તિ હશે તો એની અંદરથી 3 વ્યક્તિને આવી સમસ્યા હોય છે. તો એ અમારી આ જે નવી જે ઉપલબ્ધિ છે એ કોલન હાઇડ્રોથેરાપી, ટોટલ 40 લિટર પાણીથી અમે આપણું જે મોટું આંતરડું છે 6.5 ફૂટનું આંતરડું તે આખે આખું અમે સાફ કરી નાખીએ છીએ અને જેનાથી પીડાતા વર્ષો જૂનું જે મળ છે કે કફ છે કે પિત્ત છે એનાથી જે પીડાતા લોકો છે એ અવશ્ય મુલાકાત લઈ અને ખૂબ જ રાહત મળે છે. ગેસ એસિડિટી કબજિયાતનો પ્રોબ્લેમ દરેક વ્યક્તિને છે અને આયુર્વેદ એવું કહે છે પેટ સારું તો સર્વ રોગ માફ, એટલે સમસ્યા બધી ત્યાંથી જ છે. અને ઘણા જેમને જે પેટની સમસ્યા છે એના કારણે બ્લોટિંગના કારણે પેટ વધવું, મોટાપો થવો, એ બધી સમસ્યા માત્ર ને માત્ર 40 મિનિટની થેરાપીથી સારી થઈ જાય છે. એ સિવાય બી ઘણા બધા અમારા ત્યાં લોકો જે દુઃખથી પીડાતા આવે છે અને ખૂબ જ અમારા જે મુખ્ય જે સંચાલક છે નરેશભાઈ સાવલિયા, જેનો ખરેખર એના હાથની અંદર ખૂબ બરકત છે કે તેઓ હાથ ખાલી ફેરવે છે તો પણ લોકોને ખૂબ ફાયદો થાય છે, સારું થઈ જાય છે. એટલે અમને આ એવોર્ડ આપ્યો તે બદલ ખૂબ આભાર. અમે આભાર પ્રસ્તુત જઈ શકીએ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ. હવે હું અશોકભાઈ મહેતાને સેન્ટરમાં આવવા માટે વિનંતી કરીશ અને કેવિનભાઈ ભટ્ટને એવોર્ડ આપવાનો છે. આપણે કેવિનભાઈને પણ હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવવા માટે અને કેવિનભાઈ વિશે આપણે હું 2 શબ્દ કહીશ આપને. આજના ઉજાસ મેગેઝિન એવોર્ડના સૌથી નાની વયના એટલે કે માત્ર 21 વર્ષના કેવિન ભટ્ટ મિકેનિકલ એન્જિનિયર છે અને વિજ્ઞાન ક્ષેત્રે અદ્ભુત કાર્ય કરનાર તેમજ રોબોટ બનાવી શકનાર એક વૈજ્ઞાનિક વિદ્યાર્થી છે. કેવિન વિશે એક ખૂબ જ અગત્યની જાણકારી આપવાની કે છેલ્લા 2 વર્ષથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા માટે ડિસેબિલિટી નામના પ્રોજેક્ટ પર તેઓ ખાસ કરીને અપંગ કે કોર્ડ કાપડ ધરાવતા દિવ્યાંગો માટે વિશ્વના સૌ પ્રથમ 70% ફંક્શન કરતા પ્રોસ્થેટિક હાથ બનાવ્યો છે. કેવિનનું માનવું છે કે માત્ર એશિયામાં જ 2.5 કરોડ જેટલા દિવ્યાંગો છે જેમને હાથ પગ નથી. કેવિન આ બધા લોકો માટે ખૂબ જ હૃદયથી કામ કરવા નિષ્ઠાવાન છે અને તેણે અને તેની ટીમે આવા ખૂબ જ મોટી સફળતા હાંસિલ કરી છે. હવે એ
એવરેસ્ટનું નામ રોબર્ટ વિશે અદ્ભુત જાણકારી આપીને રોશન કર્યું હતું. ઉપરાંત ઉકદર્શણીય યુનિવર્સિટીમાંથી 12,000 સ્ટુડન્ટ્સને સાયન્સ વિશેનું અદ્ભુત માર્ગદર્શન આપીને મિસ્ટર UTUનો એવોર્ડ પણ તેમણે પ્રાપ્ત કર્યો છે. આવા અદ્ભુત યંગ સાયન્ટિસ્ટને આપણે ઊભા થઈને સ્ટેન્ડિંગ એવિએશન આપીએ અને તાળીઓથી તેમને વધાવીએ. આવા ગુજરાત મેગેઝિન એવોર્ડ તેમને એનાયત થવા જઈ રહ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન આપણે. આ ઉજાસ મેગેઝિન દ્વારા એવોર્ડ તેમને એનાયત કરવા જઈ રહ્યા હતા અને એવોર્ડ એનાયત થઈ ચૂક્યો છે. ઉજાસ મેગેઝિન ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે અને કેવિન આપની પાસેથી જરૂર અમે બે શબ્દ સાંભળવાની આશા રાખીશું, કારણ કે તું ખૂબ યંગ છે અને હું માનું છું ત્યાં સુધી અહીંયા એટલા યંગ લોકો નથી દેખાઈ રહ્યા, પણ તારી પાસેથી જરૂર બે શબ્દ સાંભળવાની ઈચ્છા છે. થેન્ક યુ. સો મારો ઇન્ટ્રોડક્શન, થેન્ક યુ ફોર ધીસ વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ ઓફ ઓલ બહુ સારો ઇન્ટ્રોડક્શન આપ્યું છે. અને શું એકચ્યુઅલી મેં કર્યું છે તે છે દિવ્યાંગ માટે, જેવું તો તમે જોઈ શકો છો. બટ શું દિવ્યાંગ માટે શું પણ જે હાથના એમ્પ્યુટીઝ હોય જેના હાથ નહીં હોય, સો એની માટે અમે લોકોએ લાઈક અલગ પહેલ કરી છે. ફોર એક્ઝામ્પલ એક પ્રોસ્થેટિક આર્મ આપણને એક રોબોટિક આર્મ જેવો હોય, જે ફંક્શનાલિટી જેની ઝીરો ફંક્શનાલિટી હોય તેને એન્હાન્સ કરી દે છે. સો એ અરાઉન્ડ 70-65 લાખમાં મળતો હોય આઉટ ઓફ ઇન્ડિયા અને એની ફંક્શનાલિટી અરાઉન્ડ 60-70% હોય. સો અમે જે કર્યું છે તે જસ્ટ અ સિમ્પલ થિંગ, ટેકનોલોજીને ઇન્ટ્રોડ્યુસ કરીને અથવા થોડીક ડિઝાઇનિંગને ઇન્ટ્રોડ્યુસ કરીને એ જ હાથને અમે 65-55% વિથ ઓલમોસ્ટ 200 times લેસ કોસ્ટ, દેટ ઇઝ ખાલી 10-5 હજારમાં એ હાથ કેવી રીતે બની શકે છે તેને અમે એન્હાન્સ કરીને બનાવ્યો છે. હું છે અમને બતાવું. સો આ જે હાથ છે જે અમે બનાવેલો છે, સો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. એક નોર્મલ હાથ, એક નોર્મલ વ્યક્તિનો જેને હાથ નહીં હોય, ઓકે, એની ફંક્શનાલિટી ઝીરો હોય એ હાથની, એને કેવી રીતે વધારાય, એને કેવી રીતે એન્હાન્સ કરાય, એને કેવી રીતે આપણા જે રોજના કામ હોય, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ દિવસ જે એબિલિટી છે આપણી પાસે તેને લાઈક ક્રેડિટ નથી આપતા, એટલું કે કેપ ઓફ બોટલ ઓપન કરી અને બટન બંધ કરીએ તે આપણી માટે બહુ સહેલી વસ્તુ છે, પણ એ જ વસ્તુ એક દિવ્યાંગ માટે બહુ જ ડિફિકલ્ટ છે. એન્ડ ધીસ ઇઝ વેર વી હેવ અચીવ અ ગ્રેટ યુ નો લાઈક અ ગોલ, કે એ લોકોને લાઈફ અમે લોકોએ બેટર કરી છે અને ધીસ ઇઝ જસ્ટ સ્ટાર્ટ, ઓકે. અને થેન્કિંગ અમે સર કે જ્યારે તમે લોકો આવી રીતે કોઈ અચીવમેન્ટ તમે કંઈ બનાવતા હો, તમે કોઈ ડાયરેક્શનમાં જતા હો, તમે કંઈ અચીવ કરવા માંગતા હો, યુ ઓલવેઝ નીડ અ કોમ્પ્લિમેન્ટ, યુ નો, કે તમને તમે એ ડાયરેક્શનમાં જઈ રહ્યા છો, ઇઝ ઇટ કરેક્ટ ઓર નોટ. સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ અમિત દેસાઈ સર, કે એમણે મને લાઈક કોમ્પ્લિમેન્ટ આપ્યો છે અને આ ઇટ્સ અ બિગ થિંગ, ઓકે, બીકોઝ સ્કૂલ અને કોલેજીસમાં તો બહુ બધા અવોર્ડ મળ્યા હોય, બટ એક એ ફેઝમાંથી બહાર નીકળીને જે રિયલ લાઈફમાં આવી આપણે એન્ડ ધેન યુ હેવ દેટ કે હવે શું કરીએ, ડાયરેક્શન જોઈએ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા ઘણી બહુ બધા લોકો છે જેને આજે અવોર્ડ મળ્યા છે, જે ફોર યર્સ એન્ડ યર્સ દે હેવ ટ્રાઈડ સ્ટ્રગલ, એમની એક્સપિરિયન્સથી એ લોકોએ ગેઇન કર્યું છે. વેર એઝ ફોર મી ઇટ ઇઝ અ ગ્રેટ ઓનર કે બહાર આવીને, મીન્સ બહાર આવ્યા પહેલા મને આટલું મોટું સન્માન પ્રાપ્ત થયું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ અ વેરી બિગ થેન્ક્સ ટુ અમિત દેસાઈ સર. એન્ડ સેકન્ડલી આ જે ડ્રીમ છે તેને અચીવ કરવા માટે જેણે મને હેલ્પ કરી છે, ફોર એક્ઝામ્પલ એક મિકેનિકલ એન્જિનિયર છું, તો લેટ મી પુટ ઇટ ઇન ધીસ વે કે લાઈફ ઇઝ અ એક લાઈક અ કાર છે, ઓકે, ગાડી છે, અને એ ગાડીનું એન્જિન છે જે મારી ટીમ છે જેણે આ અચીવ કરવામાં મને બહુ હેલ્પ કરી છે, ઓકે, મારી ફેમિલી મેમ્બર્સ છે જેમને ઓલવેઝ મને પુશ કર્યા છે. બટ ટુડે મને સ્પેશિયલી 2 પર્સનને થેન્ક કરવું છે, જે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ઇઝ માય ફાધર, જે આ કારના ફ્રન્ટ વ્હીલ છે, ઓકે, જે ડાયરેક્શન આપે છે, ઓકે, એન્જિનને તો બધા જ એન્જિનથી બધા એમ આઈ વુડ લાઈક ટુ કોલ હિમ ઓન સ્ટેજ. ફાધરને સ્ટેજ ઉપર આવવા માટે હું વિનંતી કરું છું, પ્લીઝ કમ ઓન સ્ટેજ.
ઓકે સો એક ગાડીને આપણે એન્જિન થી બધું વિચારતા હોય કે ઓકે ગાડીનો ડિઝાઇન કેટલો સારો છે એન્જિન કેટલો સારો છે બટ એ ગાડીના વ્હીલને આપણે કોઈ દિવસ એ મહત્વ નથી આપતા વેરેસ ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ અને મારા ફાધર ઇઝ ધ ફ્રન્ટ વ્હીલ ઓફ ધીસ હોલ અચીવમેન્ટ એમને મને ડાયરેક્શન આપ્યો છે એમને લાઈક કહેવાય ને કે ગાડી જ્યારે ચાલતી હોય અને એના ટાયર જ્યારે ઘસાતો હોય ઇઝ અ વેરી બિગ ડીલ તો એ બધો લોડ મારી લાઈફનો મારી આખા કરિયરનો મને મોટો કરવાનો લોડ એમને લીધો છે એન્ડ હેઝ ઓલવેઝ ગિવન મી અ ડાયરેક્શન એન્ડ સેકન્ડલી ધ બેક વ્હીલ ઇઝ મિકેશ પટેલ સર આઈ વુડ લાઈક ટુ કોલ હિમ ઓન ધ સ્ટેજ ઓલસો એ મારા મેન્ટર છે જેને મને જેમના થ્રુ મેં હાથ ડેવલપ કર્યો છે હુ હેઝ ગિવન મી ધ નોલેજ કે હું આ હાથ અચીવ કરી શકું છું એને બનાવી શકું છું સો હી ઇઝ ઓલવેઝ ડ્રિવન મી ધ બેક વ્હીલ જે એન્જિનથી કનેક્ટેડ હોય હી હેઝ ઓલવેઝ ડ્રિવન મી સો આ બે વ્યક્તિઓએ મને લાઈક હેઝ ગિવન ઓલ ધ ડિરેક્શન્સ એન્ડ એવરીથિંગ દે હેવ વોટ એવર આઈ હેવ અચીવ ટિલ નાઉ ઇઝ બીકોઝ ઓફ ધેમ એન્ડ એસ્પેશિયલી માય મોમ માય ગ્રેન્ડફાધર માય ગ્રેન્ડમધર વોઝ ધેર ફોર ધેર એઝ વેલ માય સિસ્ટર્સ માય બ્રધર્સ એન્ડ માય દેસાઈ મેમ બીકોઝ ધીસ કોમ્પ્લિમેન્ટ મીન્સ અ લોટ ઓકે એઝ અ 21 યર ઓલ્ડ આઈ હેવ ધીસ ડિરેક્શન ઇન ધ લાઈફ વેન એન્ડ ધીસ કોમ્પ્લિમેન્ટ ઇન ધ લાઈફ જે મેં મને મળ્યો છે કે યુ આર ગોઈંગ ડુઇંગ સમથિંગ ગુડ યુ આર રાઈટ ઓકે અને આ બધું જ આજે બૂસ્ટ મળ્યો છે તે અમિત દેસાઈ સરના લીધે એન્ડ આઈ વિશ કે આગળ બી હું એમને ડિરેક્શનમાં અને મેન્ટરશિપમાં આગળ વધ્યા કરીશ Okay, without a doubt, Amit Desai sir, please, thank you very much. You as well come on stage for this complimentary award. Thank you. ખૂબ સરસ કેવી તું ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી અમારા સૌની શુભકામના અને હું તારો ઇન્ટરવ્યુ લઈશ એ તારા માટે ખૂબ બધા વર્લ્ડ વાઇડ તું વધારે ફેમસ થશે એક્ઝિક્યુટિવ વેબ ઇન્ડિયા ડિજિટલ ચેનલને આમંત્રિત કરે છે અને એનો ઇન્ટરવ્યુ પર્સનલ હું એનો મારા સ્ટુડિયો પર લઈશ થેન્ક યુ સો મચ કેવી ખૂબ ખૂબ આભાર હું એક ચેનલની ડાયરેક્ટર છું એટલે હું જ લઈશ તારો ઇન્ટરવ્યુ થેન્ક યુ મને ખૂબ આનંદ થયો આવા યંગ જનરેશન અને યંગ છોકરાઓ જ્યારે કંઈક પ્રાપ્ત કરે ત્યારે મા બાપને ખૂબ ખુશી હોય છે એવી જ રીતે મા બાપ કરતાં પણ જે લોકો આજે તને જોઈ રહ્યા છે એને પણ ખૂબ ખુશી થઈ રહી છે થેન્ક યુ સો મચ કેવિન ફરીથી તને શુભકામનાઓ અને ખૂબ આગળ વધે એવી શુભેચ્છા હું એક સ્પેશિયલ મેન્શન મિકેશ સર માટે ઇઝ અ મેન્ટર અને એમના યંત્ર એજ્યુટેક કરીને એમનું એજ્યુટેક ફોર્મ છે ઓકે જેની અંડર જેના રિસોર્સિસ થ્રુ મેં આખું આ પ્રોજેક્ટ ડેવલપ કર્યો એને આગળ વધાર્યો એન્ડ ટુ બી ફ્રેન્ક એમણે મને આજ લગી મારી પાસેથી જે રિસોર્સિસ એમના જે આપ્યા છે ઇઝ લાઈક ફ્રી ઓફ કોસ્ટ ઓકે એન્ડ ધેટ ઇઝ અ બિગ થિંગ ફોર મી કે ટુડે જસ્ટ બાય થિંક હિયરિંગ યોર થોટ અને ગોલ કોઈ તમને હેલ્પ નથી કર્યું ઓકે તમારે એમને કંઈ આપવું પડે છે યુ નીડ ટુ ગીવ ધેમ સમથિંગ આફ્ટર દેટ યુ ગીવ ગેટ સમથિંગ ઇન રિટર્ન વેર એઝ હી હેઝ ઓલવેઝ ગિવન મી એવરીથિંગ એન્ડ હી હેઝ મેન્ટર્ડ મી એન્ડ હી હેઝ નરિશ્ડ મી સો થેન્ક યુ વેરી મચ મિકેશ સર ખૂબ સરસ અને હવે આપણે ફરીથી કાર્યક્રમમાં આગળ વધીએ પણ મારો પરિચય તો આપી જ દીધો છે હર્ષાબેને હું એકચ્યુઅલી એન્કર નથી હું ચેનલની ડાયરેક્ટર છું પણ આજે મને હર્ષાબેન સાથે હર્ષાબેન મારા બહુ જૂના મિત્ર છે એટલે મને આજે એમ થયું કે ચાલ આજે હું એની બાજુમાં બેસી જાઉં એને થોડી મદદ કરું એટલે હું થોડી હેલ્પ કરી રહી છું જૈતુનબેન થેન્ક યુ સો મચ આપે મને બોલાવી છે એના માટે હર્ષાબેન વિશે હું થોડી વાત કરીશ હર્ષાબેન સોલંકી જે મારી સાથે કોઓર્ડિનેટ અત્યારે કરી રહ્યા છે અને એન્કરિંગ સરસ મજાનું કરી રહ્યા છે એ અખિલ મહિલા પરિષદના બૃહદ શાખામાં 28 વર્ષથી ઓર્ગેનાઇઝર તરીકે જોબ કરે છે હકીકતમાં તેમની આ એ જોબ નથી પણ પેશન છે અને તેઓ અનિસ સંસ્થા સાથે જોડાયેલા છે ફેમિલી કોર્ટમાં છેલ્લા 11 વર્ષથી માદક કાઉન્સિલર તરીકે સેવા આપે છે અને મહિલા ક્લબમાં સલાહકાર તરીકે પણ તેઓ એ સમિતિમાં પણ છે અને સલાહકાર તરીકેની પણ તે સેવા આપે છે ત્યાર પછી
જનરલ સેક્રેટરી છે વેટરનેસ ઇન્ડિયા નારી સેનાના. જિલ્લા કક્ષાએ તેઓ જનરલ સેક્રેટરી છે. તો ઝૈદલબેન, આપણે હર્ષાબેન માટે એક વાર જોરદાર તાળી થઈ જાય. ખૂબ સરસ શિક્ષા. આભાર યામિનીબેન. મારો આપ નિહાળી રહ્યા છો ઉજાસ મેગેઝિન એવોર્ડ. હવે જેમના હસ્તે એવોર્ડ એનાયત થવાનો છે એવા ઝૈદુલબેન લકડાવાલા દેસાઈને હું સ્ટેજ પર સેન્ટરમાં પધારવા માટે વિનંતી કરું છું. અને જેમને એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે એવા પત્રકાર એવા માનનીય શ્રી નરેશભાઈ વાલિયાને પણ સ્ટેજ પર પધારવા માટે વિનંતી કરું છું. નરેશભાઈને ઉજાસ મેગેઝિન પરિવાર એવોર્ડ આપતા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે. આપણે ફરી એકવાર તાળીના ગડગડાટથી તેમને વધાવીએ. અમિતભાઈને આવવા માટે વિનંતી. હવે આ છેલ્લી ઇનિંગ છે અમિતભાઈ, એટલે તમારે ઉપસ્થિત રહેવું ખૂબ જરૂરી છે. તાળીઓથી આપણે સ્વાગત કરીશું અને સન્માન કરીશું નરેશભાઈ વાળિયાનો. નરેશભાઈને બે શબ્દ કહેવા માટે વિનંતી. નરેશભાઈ ખૂબ પરિચિત છે, ખૂબ જાણીતા છે, ઉજાસ મેગેઝિન એવોર્ડ સાથે પણ ઘણા વર્ષોથી જોડાયેલા છે. થેન્ક યુ નરેશભાઈ. નમસ્કાર. ઉજાસ મેગેઝિનના આજના એવોર્ડ સમારોહ પ્રસંગે ઉપસ્થિત આપ સૌ આમંત્રિતો, અહીંયા કેવીભાઈને આર્ટિફિશિયલ હાથ બનાવ્યો છે અને આપણા બધું કહેવાય છે શાસ્ત્રોમાં કે આંગળી ચિન્હ્યાનું પુણ્ય, પણ જેણે મારી આંગળી નહીં મારો હાથ પકડ્યો અને પત્રકારત્વમાં જે મેં પાપા પગલી ભરી એવા મારા બેન શ્રી જેતુનબેન, અશોકભાઈ મહેતા, શ્રી સુધીરભાઈ દેસાઈ, અને જેના થકી મને જીવનમાં ઘણું બધું પ્રારંભિક તબક્કે જાણવા મળ્યું. મેનેજમેન્ટ કેમ્પ કરાય, કોઈ પણ કાર્યક્રમનું સંચાલન, ઇવન અખબાર કે મેગેઝિન કેમ્પ ચલાવાય એવા જે ગુણો મને પ્રાપ્ત થયા એવા શ્રી અમિતભાઈ દેસાઈ. એવોર્ડ ઘણા મળે અને મળ્યા છે, પણ જ્યારે આપણે આપણી પોતાની માતૃસંસ્થા દ્વારા આવું સન્માન થાય ને ત્યારે ખરેખર એવો આનંદ જ અનોખો હોય છે. ઉજાસ મેગેઝિન એક એને મારી શરૂઆત ક્યાંથી થઈ, હું આજે ધરકારમાં 13 વર્ષથી તંત્રી પદે છું. વચ્ચે પંજાબમાં મેં કામ કર્યું, લોક સમર્થન અખબારમાં મેં કામ કર્યું, પણ જો શરૂઆત જ ન થઈ હોત તો હું આજે આ સ્થાન પર પહોંચી ન શક્યો હોત. એટલા માટે હું ફરીથી અમિતભાઈ અને જેતુનબેનને વંદન કરું છું, સાથે અહીંયાથી જે પણ એવોર્ડીઝને એવોર્ડ મળ્યા છે એને હું અભિનંદન આપું છું. પત્રકારત્વના 3 ગુણ હોય છે, નકારાત્મકતા, હકારાત્મકતા અને સકારાત્મકતા. હું દૈનિક પત્રનો તંત્રી છું એટલે અમારા અખબારની અંદર આ 3 પ્રકારો આવી જાય, પણ ઉજાસ મેગેઝિન એક એવું છે કે જેની અંદર નથી નકારાત્મક આવતું, કારણ કે એમને કોઈ વાર નકારાત્મક સમાચાર આપવાના નથી હોતા. હકારાત્મક પણ ઓછું હોય છે, એ પણ હોય છે, પણ એમાં સકારાત્મક વધુ હોય છે. સકારાત્મક એટલે કે એનાથી નવું લોકોને પ્રેરણા મળે છે,
આજે 13 વર્ષની અંદર મને પોતે સંચાલક કર્યું એટલે મને ખબર છે કે અખબાર કાઢવું કેટલું કઠિન હોય છે. ત્યારે 28 વર્ષથી કોઈ પણ પ્રકારના એક પણ એના અંતરાય વગર વિશેષતા બે અહીંયા પ્રકાશિત કરે છે. એટલે આજે ત્યારે તમે જો પત્રકારત્વની એક લૂણો લાગ્યો છે, ત્યાં પણ જાઓ તો અમે ટ્વિટર પર હોઈએ, ફેસબુક પર છો, તમે જોતા હશો સૌથી વધુ ટ્રોલિંગ અમને કરવામાં આવે છે. આનંદ એ થાય કે જે જેવો ટ્રોલિંગ થાય છે એવા જે ક્ષેત્ર છે એ જ લોકોને આ સન્માનમાં કામ કરે છે. પૂજ્ય સ્વામીજીએ શરૂઆતમાં જે પૃથ્વીની વાત કરી, એકતાની વાત કરી, પૃથ્વીની વાત કરીએ તો અહીંયા બબે વન અધિકારીઓ છે એ પણ પૃથ્વીની સેવા કરે છે. પછી કેયુર ભાઈ હતા કે જે પ્લોટિંગનું કામ કરે છે એ પ્રકારે પણ પૃથ્વી સંવર્ધનનું કામ કરે છે. એ જ રીતે અહીંયા હાથ એટલે એવા સારા એવોર્ડિસની અહીંયા પસંદગી થાય એની સાથે મને પણ સન્માન થાય છે, તો મને બહુ આનંદ થાય છે. સ્વામીજી બીજી સરસ વાત કરી કે એકતાથી રહેજો, સાથે રહેજો. આજે આપણને ખબર છે કે દેશની અંદર રાજકીય પરિસ્થિતિ ને રાજકીય માહોલ કઈ રીતનો છે. એ સમયે જ્યારે સાથે રહેવા માટે પણ તકલીફ ઊભી થતી એવો માહોલ બની રહ્યો છે, ત્યારે બે વિધર્મીઓનું આજે જોડું છે એ દેશને ખૂબ જ મોટો સંદેશ આપે છે કે એકતા શું કહેવાય. કોઈ સાથે રહેવા તૈયાર નથી ત્યારે સાથે જીવન ગુજારે છે અને આટલું સરસ કાર્ય કરે છે. એ ખરેખર એમની સાથે મેં કામ કર્યું છે ને આવા વ્યક્તિ સાથે, તો મને પણ આજે ખૂબ જ આનંદ થાય છે. ભાઈ કેવીને હાથ બનાવ્યો છે ને, હું 21 વર્ષનો એની જેવડો ઉંમરનો હતો અને હું મેં ઉજાસ મેગેઝિન જોઈન કર્યું હતું. ખૂબ જ સંઘર્ષમય જીવન હતું. ત્યારે એમને જેતુનબેન અને અમે એક નાની ઓફિસમાં કામ કરતા હતા. સંપાદન કઈ રીતે કરાય અને કઈ રીતે સમાચાર બનાવાય, હેડિંગ, પેટા હેડિંગ એ બધું હું અહીંથી શીખ્યો છું કે જે મને જીવનમાં ખૂબ જ કામ લાગ્યું છે. પરિવાર મને એક મારા પોતાના પિયરની અંદર એવી આશા રાખીશું. અને હવે મહાદેવભાઈ દેસાઈને હું સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરીશ. મહાદેવભાઈ દેસાઈ, સમય ખૂબ ઓછો છે એટલે મહાદેવભાઈને હું વિનંતી કરું છું કે ફક્ત ટૂંકમાં આપનું વક્તવ્ય આપશો પ્લીઝ. जली को आग कहते हैं और खुशी को राख कहते हैं. जली को आग कहते हैं और खुशी को राख कहते हैं. जिस राख से बारूद बने, जिस राख से बारूद बने ये है उसे उजास कहते हैं. अभी क्या पावर उजास तमें खरो पावर आ रहा हूं से उजास तो मीनिंग शू छे उठ जाग अने सजाग थे आ वस्तु अमित भाई અને ચેતુનબેન અને ફોલો કરી છે. હવે આખી સ્ટોરી કરીશ કે આપણા ક્ષેત્રમાં કેવી રીતે ગયા છે. આપણે તો તમારી સ્ટોરી કરી, એમને એમની સ્ટોરી નથી કરી, તો મારી ફરજ છે કે આજે તમને કહું છું. અમિતભાઈ અને જૈતુનબેન, તમને ઘણા દિવસ થતું હશે કે જૈતુનબેન દેસાઈ બી બોલાય અને લાકડાવાળા બી બોલાય, તો એની ચોપટ તમને કે અમિતભાઈ દેસાઈ અને જૈતુનબેને લવ મેરેજ થઈ જશે. અને લવ મેરેજ કરો ને એટલે કે આજે મંદર 35-35 વર્ષ પહેલાની વાત. લવ મેરેજ કરો દેસાઈ અને એક સાપ વોરસ સમાય. હવે આપણા દેસાઈમાં તો શું છે કે લવ મેરેજ કરે એટલે તમારો ભૂક્કો બોલાવી જાય, બિસ્કિટ અને બિસ્કિટ તો ચૂરી ચૂરો કરી નાખે છે. હવે આ સમયે હવે કંઈક કામ તો કરવું જ પડે ને. તો એમણે બધું પત્રકાર ક્ષેત્ર હતા, તો એમણે ઉજાસ મેગેઝિન ચાલુ. હવે નરેશભાઈ કીધું કે સ્ટાર્ટિંગમાં તમે કંઈ પણ ચાલુ કરો એટલે તકલીફ તો પડે. અમિતભાઈ છે ને લવ મેરેજ કરવાનો હતો ને તે પહેલાં એમ કહેતા કે પ્યાર કે તો ડર ના ક્યાં, પ્યાર કે કોઈ ચોરી નહીં. બહુ ઉત્સાહમાં હતા એટલે ત્યારે પ્રમાણે કોઈ પણ વાત કરે. પણ જ્યારે મેગેઝિન ચાલુ કર્યું ને ત્યાર પછી સ્ટાર્ટિંગમાં તકલીફ પડે એટલે જરા ટેન્શનમાં આવી ગયા. અમારા જેતુનબેન એકદમ શાંત સ્વરૂપના, એને જરા બી ટેન્શન નહીં લાગે. એમને અમિતભાઈને એમ કીધું કે તમે સ્ટાર્ટિંગમાં એમ કહેતા ને ત્યારે ક્યાં તો ડર ના ક્યાં, તો એમણે કીધું મારી વાત ની સમજી લો. અગર દિલ ગમો સે ખાલી હો
अगर दिल गमों से खाली हो तो जीने का मजा क्या है। जैतून मैंने सुखी दू, अगर दिल गमों से खाली हो तो जीने का मजा क्या है। नहीं खुने जिगर, नहीं खुने जिगर तो अस्त पीने का मजा क्या। अमित भाई ना वाट लगी हो ત્યાર પછી અમિત ભાઈ નક્કી કરી દીધું કે કોઈ દિવસ નેગેટિવ વિચારો નથી, જૈતુન ભાઈ થી તેમ જ મારે કરવું છે, અને એમણે ઉજાસ ચાલુ કરી દીધું સાહેબ, એમનું મેગેઝિન પણ વેચાતું ગયું, મેગેઝિન વેચાતું ગયું ત્યાર પછી એક બંનેને વિચાર આવ્યો કે ભાઈ આપણે સમાજે કંઈ નથી આવ્યું પણ અમારા સમાજથી કંઈ આવ્યું છે। એટલે એમની ડિર્કે દ્રષ્ટિ કેવી તેની વાત કરો કે તમે ફૂલ વાવો ને તમારી ડિર્કે દ્રષ્ટિ એક વર્ષની હોય તો ખાલી તમે ફૂલ વાવી શકો, તમારી દીર્ઘ દ્રષ્ટિ 10 વર્ષની હોય તો તમે વૃક્ષ વાવી શકો, પણ તમારી દીર્ઘ દ્રષ્ટિ અનંતકાળ સુધી લોકોને આપવાની વૃત્તિ હોય, સમાજની સેવા કરવી હોય તો તમારે આવું કોઈ કાર્યક્રમ કરવો પડે, સમાજને પ્રોત્સાહન આપવું પડે, અને પ્રોત્સાહન રૂપે અમને ઉજાસ એવોર્ડ ચાલુ કર્યો સાહેબ। આ ઉજાસ એવોર્ડ ચાલુ કર્યો આજે 28 વર્ષ થઈ ગયા, પાછા પાણી એમને જોયું પણ નથી, અને એમની પ્રગતિ કેમ થાય છે કે લોકોનો સાથ, લોકોની દુઆ એમની સાથે છે। तुम एक रुपया लोगे तो वो 10 लाख रुपया देगा। मुगले आजम फिल्म सर गोल्डन जुबली थे गए ना, तब तुम्हारो उजास पर गोल्डन जुबली कर से जेमा पर तक दिया मत। अबे तुम्हें ये बता जो उजास मैगजीन नरेश भाई पे वो सारी वर्क करी, मैगजीन तमाम क्षेत्र लगाई थे, राजकीय क्षेत्र लगाई थे, क्रिकेट क्षेत्र लगाई थे, धार्मिक क्षेत्र पर लगाई थे, दरेक क्षेत्र में आई जाए। અને બીજું નરેશભાઈ કીધું કે અમે નેગેટિવ નથી લખ્યું, તો એના માટે એક જ વસ્તુ કહીશ કે જિધર જાતે હૈ સબ ઉધર જાના અચ્છા નહીં લગતા, જિધર જાતે હૈ સબ ઉધર જાના અચ્છા નહીં લગતા, મુજે બેઈમાન રસ્તો કા સફર અચ્છા નહીં લગતા। કિસી કી ગલત બાતો કો સુનના, કિસી કી ગલત બાતો કો સુનના, હામી હા ભરના બહોત સે ફાયદે હૈ મગર ઉજાસ કો અચ્છા નહીં લગતા। સમજી શકાય છે, તો આપણે આ કાર્યક્રમ નો હવે અંત કરીશું, પણ તે પહેલા આપણા ઉજાસ મેગેઝિન એવોર્ડ પ્રસંગે અમારા આમંત્રણને માન આપીને પધારેલા ઉપસ્થિત માનનીય માનવતા મહેમાનો, વડીલો, સ્વજનો, શુભેચ્છકો, પત્રકાર મિત્રો અને આપ સૌ પધારેલા આમંત્રિત મહેમાનોનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને, જે લોકો કારણ કે એવોર્ડ જેમને મળ્યા છે તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા, અને અમારા જે ચેરપર્સન ઉપર ઉપસ્થિત છે એમનો પણ ખૂબ ખૂબ આભાર, કિંમતી સમય આપીને આપ અહીંયા ઉપસ્થિત રહ્યા છો તે બદલ, અને કાર્યક્રમને હવે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। એવોર્ડ ફંક્શન આ ઉજાસ મેગેઝિનના 28મા એવોર્ડ પ્રસંગે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ, થેન્ક યુ।